Motor aja benar aja. Berapa? Halo. મૂળભૂત અધિકાર પહોંચ્યા છીએ આપણે બરાબર. બંધારણની અંદર જે પહેલો લેક્ચર આપણે જે લીધો હતો ને, પહેલો લેક્ચર બરાબર, પહેલો લેક્ચર બીજો લેક્ચર, આ બંને લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા હતા બંધારણ પહેલાની અગત્યની બાબતો, કે આપણું બંધારણ બન્યું નહોતું એની પહેલાની સ્થિતિ કેવી હતી, સિચ્યુએશન કેવી હતી, એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી હતી બરાબર. પહેલા બે લેક્ચર બંધારણ બન્યું નથી એની પહેલાની સ્થિતિ કેવી હતી એના ઉપર ચર્ચા કરી ગયા હતા. ભલે તમે પહેલી જ વખત બંધારણ ભણતા હોય, ક્યારેય ભણ્યા જ ના હોય, ભલે ન ભણ્યા હોય બરાબર, પણ સમજાજે આરામથી. છતાંય મેં તમને કીધું છે કે જેટલા સ્ટુડન્ટ આમાં પહેલી વખત બંધારણ ભણો છો ને તમે બરાબર, એ બે વખત તમે રિપીટ કરી નાખજો. કોઈ પણ બેચની અંદર બંધારણ જ્યારે પાછું આવે ને, બે વખત રિપીટ કરી નાખો બરાબર, એટલે ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. જેટલા જેટલા વિષય છે બધાને બે બે વખત રિપીટ કરી નાખજો. અહીં નહીં, આપણી પાસે આપણી પાસે બરાબર. ગુજરાતી વ્યાકરણ તો આમાં આમાં બે વખત રિપીટ કરાવી દે તમને. એક વખત ધીમી ગતિ આપણે બધું ભણશું, અને એક રવિવાર આપણે રાખશું કે ફૂલ ડે બરાબર આખું ગુજરાતી વ્યાકરણ આપણે કરી નાખશું બરાબર. તો વ્યવસ્થિત રીતે લેક્ચર બધા એટેન્ડ કરો, બસ બીજું કંઈ નથી કરવાનું તમારે. અને બાર બાર 18-18 કલાક ન વાંચી શકો તો કંઈ નહીં, આપણે નથી વાંચવું. ભલે ગામને જેને વાંચવું એને વાંચી રાખે, પણ તમે 6-7 કલાકનું રીડિંગ રહે એવું બધા કરજો. 6-7-8 કલાક જેટલું રીડિંગ થઈ જાય તમારું તો એટલું ઇનફ છે. આટલું રીડિંગ રાખજો બધા બરાબર, પછી જોઈએ શું છે શું નહીં બરાબર. 5-1 મહિના સુધી તમે આવીને આવી રીતે કનેક્ટેડ રહો, વ્યવસ્થિત રીતે જોડાયેલા બરાબર, એટલે લગભગ કોઈ પણ પરીક્ષા તમે પાસ કરી શકશો, એના દાવેદાર તો હશો તમે બરાબર. એની દાવેદારી નોંધાવી દેવો. બે લેક્ચર આપણે જોઈ ગયા હતા બંધારણ પહેલાની અગત્યની બાબતો, કે આપણું બંધારણ બન્યું નહોતું એની પહેલા સ્થિતિ કેવી હતી. બંધારણ એટલે શું ભાઈ? તો કે બંધારણ એટલે દેશના નીતિ નિયમો, દેશના રૂલ્સ. આપણા દેશના રૂલ્સ છે 520 પન્નાના રૂલ્સ આપણે બનાવેલા છે, જેને બંધારણ એવું નામ આપણે આપેલું છે બરાબર. તો આ બંધારણ બન્યું નહોતું એની પહેલાની સ્થિતિ કેવી હતી એના બે લેક્ચર જોઈ ગયા. ત્યારબાદ બંધારણનું નિર્માણ કઈ રીતે થયું, કઈ રીતે બંધારણ બન્યું હતું એ મુદ્દા ઉપર ચર્ચા કરી ગયા હતા બરાબર. આ બીજો લેક્ચર હતો આપણો ત્યાર પછી. ત્યારબાદ બંધારણને આપણે ઓપન કરી નાખ્યું હતું, બંધારણ પહેલાની અગત્યની બાબતો ભણ્યા, નિર્માણની પ્રોસેસ જોઈ ગયા બરાબર. બંધારણને ઓપન કરતાની સાથે, ખોલતાની સાથે કઈ વસ્તુ આવે છે? તો કે આમુખ આવે છે. આ આમુખ ઉપર આપણે આખો લેક્ચર તમને માહિતી આપી હતી બરાબર. 5 સ્ટેપની અંદર આખું અમુક આપણે ડિવાઈડ કર્યું હતું, 5-5 સ્ટેપની અંદર આપણે આખા અમુકને પૂરું કર્યું હતું બરાબર. અમુક ભણી ગયા હતા. અમુક પછી આપણે બંધારણનો ભાગ નંબર પહેલો ભણી ગયા હતા. ભાગ પહેલો, ભાગ પહેલાનું નામ હતું સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. અને ઓલરેડી એના વિડીયો આપણે શૂટ થાય જ છે, અત્યારે લાઈવ ચાલુ જ છે લેક્ચર બરાબર. ઓલ ગુજરાતના સ્ટુડન્ટ આ વિડીયોને જોવે જ છે અત્યારે બરાબર. તો તમે આ લેક્ચર પૂરો થઈ જાય પછી જોવા હોય તો એને જોઈ શકો છો. ઘરે જઈને રિપીટ આપણે ડિલીટ નથી કરતા, વિડીયો હોય જ છે. એટલે રિવિઝન તમારે કરવું હોય, ક્યાંક કચાશ રહી ગયું લખવામાં, કદાચ ન ભેગું થયું, તમે ઘરે બેઠા બેઠા તમે લખી શકો છો વ્યવસ્થિત રીતે બરાબર. અને આજે જે કંઈ બંધારણના લીખા મટીરિયલ જે આપવાનું છે એ હું તમને આપી દઉં. થોડી પ્રિન્ટ એની ઝાંખી આવી છે એટલે બીજી વખતે હું આપી, અત્યારે 2-3 દિવસ પૂરતું રોડવવા માટે એ લીખા તમે લઈ જજો. કેમ કે ઝેરોક્સ વાળાએ ઝેરોક્સ તો કરી નાખ્યા, પણ પ્રિન્ટ થોડીક ઝાંખી બરાબર, એટલે લઈ જાજો આજે બરાબર. પાછા બે દી પછી પાછા બંધારણના ઈના એ લીધા હું રિપીટ આપી દે બરાબર. ચલો ઓકે. અને છેલ્લે આપણે ચર્ચા કરતા હતા બંધારણનો ભાગ નંબર ત્રીજો. ભાગ ત્રીજાનું નામ શું છે? તો કે ભાગ ત્રીજાનું નામ છે મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકાર કયો કે હક કયો, બધું એક જ થાય. હક સાડા હક એથે રખ, આ બસ જો એની વાત આવે છે બરાબર. એની અંદર આપણે આટલી વસ્તુ ઉપર ચર્ચા કરી ગયા હતા. એક તો મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલા મેં તમને થોડાક પહેલા તો અગત્યના મુદ્દા લખાવ્યા હતા બરાબર. મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલા મુદ્દા, મુદ્દાની અંદર કંઈક આવું આવ્યું હતું કે મૂળભૂત અધિકાર કહેવાય કોને એની વ્યાખ્યા જોઈ ગયા હતા. મૂળભૂત અધિકાર કહેવાય કોને એની વ્યાખ્યા જોઈ ગયા હતા. ત્યાર પછી આપણે ચર્ચા કરી ગયા હતા કે મૂળભૂત અધિકારને આપણે બંધારણની અંદર ફિટ કર્યા છે તો એની પાછળ આપણા ઉદ્દેશ્ય ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં હેતુ, ક્યાં ક્યાં લક્ષ્ય સાથે આપણે આ ભાગને ફિટ કર્યો છે એ ઉદ્દેશ્ય જોઈ ગયા હતા. ત્રીજો વસ્તુ આપણે એની અંદર જોઈ ગયા હતા, મૂળભૂત અધિકાર કોને મળે છે અને મૂળભૂત અધિકારને મૂળભૂત જ કેમ કહેવાય, આવી કંઈક ચર્ચાઓ આની અંદર કરી હતી. મૂળભૂત અધિકારની સાથે સંકળાયેલા મુદ્દા ભેળા હતા. મુદ્દા પછી આપણે ચર્ચા કરી ગયા હતા મૂળભૂત અધિકારની સાથે સંકળાયેલા વૈશ્વિક વિચાર. આખું નહીં ગોખવાનું, 4 જ શબ્દ એની અંદર પકડવાના હતા. જો એ 4 શબ્દ તમે ખાલી પકડી લો ને એટલે મુદ્દો વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય. હા, એક
ખાલી એટલું જ યાદ રાખવાનું હતું, કિંગ જોન વાળો મુદ્દો, ફ્રાન્સ વાળો મુદ્દો, અમેરિકા વાળો મુદ્દો અને સંયુક્ત રાષ્ટ્ર વાળો મુદ્દો. એટલે સિમ્પલ આખે આખી બાબત ક્લિયર થઈ જાય તમારી. ચલો કે તો મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલા વૈશ્વિક વિચાર જોઈ ગયા હતા, મૂળભૂત અધિકારની સાથે સંકળાયેલા ભારતીય વિચાર જોઈ ગયા હતા. ભારતીય વિચાર એક 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 શબ્દ પકડી લો એટલે ક્યાંય વાંધો નહીં આવે. કોંગ્રેસ વાળો મુદ્દો, એની બેસન્ટ વાળો મુદ્દો, કોમનવેલ્થ ઇન્ડિયા બિલ વાળો મુદ્દો, નેહરુ રિપોર્ટ વાળો મુદ્દો, કરાચી અધિવેશન વાળો મુદ્દો, ગોળ મેજી પરિષદ વાળો મુદ્દો, તેજ બહાદુર સપરૂના નેતૃત્વમાં જે સમિતિ બની હતી તો એ સમિતિ વાળો મુદ્દો, અને બંધારણ સભાની અંદર જે બે સમિતિઓ હતી બે સમિતિ વાળો મુદ્દો. આ રિપીટ આલે છે જે અત્યાર સુધી આપણે હાલી ગયું છે, બરાબર. મૂળભૂત અધિકાર સાથે સંકળાયેલા વૈશ્વિક વિચાર અને મૂળભૂત અધિકારની સાથે સંકળાયેલા ભારતીય વિચાર, બરાબર. તો એ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ મેં તમને ત્યારબાદ સમજાવ્યું હતું કે મૂળ બંધારણમાં પાછા થોડાક મુદ્દા લખ્યા હતા આપણે, પાછા થોડાક મુદ્દા, કે મૂળ બંધારણની અંદર 7 અધિકાર હતા, હાલના બંધારણની અંદર આપણને 6 અધિકારો પ્રદાન થયેલા છે, 6 અધિકાર મળેલા છે. એક અધિકાર કાઢી નાખ્યો ને આપણે, 44મો બંધારણીય સુધારો કરી 1978 ની અંદર જે મિલકતનો અધિકાર હતો, જે ભાગ 3 ના અનુચ્છેદ નંબર 31 ની અંદર હતો, એને ત્યાંથી કાઢી નાખ્યો. એને ત્યાંથી કાઢીને ક્યાં જવા દીધો? તો કે એ અધિકારને આપણે જવા દીધો બંધારણના ભાગ નંબર 12 માં 300A તરીકે એને ટ્રાન્સફર કરી દીધો આપણે. એટલે મિલકતનો અધિકાર રદ થઈ ગયો. એટલે અત્યારે 6 અધિકાર છે. મૂળ બંધારણમાં 7 હતા, હાલના બંધારણની અંદર 6. આવી ચર્ચા આપણે થઈ ગઈ હતી. અને પછી બધા અધિકાર મેં તમને બતાવી દીધા હતા, કયા અધિકારની અંદર કેટલા કેટલા આર્ટિકલો આપણે ભણવાના છે, અને અનુચ્છેદ 12 અને 13 ભણાવ્યા હતા, બરોબર ને. અનુચ્છેદ 12 ની અંદર રાજ્યની વ્યાખ્યા હતી, બરોબર. અને અનુચ્છેદ 13 ની અંદર એવું લખેલું હતું કે જો આપણી ગવર્મેન્ટ મૂળભૂત અધિકારની સાથે અસંગત કે મૂળભૂત અધિકારના વિરુદ્ધનો કોઈ પણ કાયદો બનાવે તો આપણા દેશની અદાલત એ કાયદાને રદ કરી શકે છે. આ સુધી ચર્ચા આપણે થઈ હતી, બરાબર. આ મૂળભૂત અધિકાર, મૂળભૂત અધિકારના સંદર્ભમાં એક લેક્ચર આપણો વયો ગયો છે. આ બીજો લેક્ચર છે. ડાયરેક્ટ જે સ્ટુડન્ટ અડધેથી જોવે છે તેને ભેગું થાય, બરાબર. એને સમજવામાં થોડી ઘણી તો પ્રોબ્લેમ આવે, કારણ કે આ બંધારણ છે અને એમાં ક્યારેય ભેણા જ ના હોય બંધારણ તો થોડીક વધારે પ્રોબ્લેમ આવે. રાજકારણ છે, રાજનીતિ છે, બરાબર. ઇતિહાસ જેવો વિષય હોય તો એ કદાચ અડધેથી સમજાય જાય, ભેગું થઈ જાય. જો કે ન જ થાય પણ કદાચ એ થોડો ઘણો થઈ જાય, આ તો બિલકુલ ના થાય, બરાબર. ચલો કે પેલો અધિકાર આપણે સ્ટાર્ટ કરીએ. આપણને આપણી ગવર્મેન્ટે જે અધિકારો આપ્યા છે એમાંથી પેલો અધિકાર હું સ્ટાર્ટ કરું છું. પેલો અધિકાર એટલે સમાનતાનો અધિકાર. પેલો અધિકાર એટલે કયો અધિકાર? સમાનતાનો અધિકાર. પેલો જ અધિકાર છે સમાનતાનો અધિકાર, બરાબર. સમાનતાનો અધિકાર. અને આ અધિકારની અંદર આપણે કેટલા અનુચ્છેદ ભણવાના છે? તો કે આ અધિકારની અંદર આપણે ભણવાના છે ટોટલ 14 થી લઈ અને 18 સુધીના અનુચ્છેદ ભણવાના. 5 અનુચ્છેદ આપણે આની અંદર ભણવાના છે, બરાબર. પેલો અધિકાર સમાનતાનો અધિકાર, 5 અનુચ્છેદ આપણે આની અંદર ભણવાના છે. એમાં પેલો અનુચ્છેદ હું સ્ટાર્ટ કરું છું, 14મો અનુચ્છેદ. 14માં અનુચ્છેદની અંદર શું લખેલું છે? તો કે કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ, કાયદાનું સમાન રક્ષણ. ચલો કે બે વસ્તુની વાત થયેલી છે આમાં, બરાબર. બે વસ્તુની વાત થયેલી છે. પહેલી વસ્તુ કઈ આપેલી છે? પહેલી વસ્તુ આપેલી છે કાયદા સમક્ષ બધાય સમાન. કાયદાની નજરમાં બધા કેવા છીએ? આપણે બધા સમાન છીએ. કાયદાની નજરમાં બધા સમાન છીએ અને કાયદો બધા માટે એક સમાન, બરાબર. કાયદાની નજરમાં તો આપણે બધા હેરખા જ છીએ, સાથે સાથે સૌને કાયદાનું સમાન રક્ષણ. કાયદો જે છે એના માટે બનાવવામાં આવ્યો. કાયદો હું આપણને હેરાન કરવા હારું બનાવ્યો છે? ના ભાઈ, ના. કાયદો આપણને હેરાન કરવા હારું થોડો બનાવ્યો છે ભાઈ. કાયદો તો આપણને ફાયદા માટે બનાવ્યો છે, બરાબર. પછી કાયદાનો કોઈ મિસયુઝ કરે તો એક વાત અલગ છે, બાકી કાયદો લોકોના હિત માટે બનતો હોય છે, લોકોના ફાયદા માટે, લોકોના ભલા માટે બનતો હોય છે. કાયદો બધાનું એકસરખી રીતે રક્ષણ કરવાનું કામ કરે છે, બધાનું રક્ષણ કરે છે. કાયદો બધાનું ધ્યાન રાખે છે. કાયદો થોડો કઈ હેરાન કરે છે કઈ, બરાબર. એ તો કાયદાનું પાલન કરાવડાવવા વાળા હેરાન કરી નાખતા હોય છે. કાયદો કોઈનું રક્ષણ હેરાન કરતી નથી કરતો કોઈને. બે વસ્તુની વાત આની અંદર થયેલી છે. એક વાત આપેલી છે કાયદા સમક્ષ બધાય સમાન છે. કાયદા સમક્ષ બધાય સમાન છે અને કાયદો બધાયનું એક સમાન રક્ષણ કરે છે. બે વસ્તુની વાત થયેલી છે. આ જે વિચાર છે ને, આ વિચાર લીધેલો છે બ્રિટનના બંધારણમાંથી, અને આ જે વિચાર છે આ વિચાર લીધેલો છે યુએસએના બંધારણમાંથી. કાયદા સમક્ષ સમાનતાની જે વાત થયેલી છે
આ વાત બ્રિટનના બંધારણમાંથી બ્રિટન ન લખેલો હોય તો, ઇંગ્લેન્ડના બંધારણમાંથી ઇંગ્લેન્ડ ન લખેલો હોય તો, યુકેના બંધારણમાંથી યુકે ન લખેલો હોય તો, યુનાઇટેડ કિંગડમના બંધારણમાંથી, બધું એક જ થાય. બ્રિટન કયો, યુકે કયો, યુનાઇટેડ કિંગડમ કયો, ઇંગ્લેન્ડ કયો, આ બધું એક જ થાય. ઓલરેડી ક્લિયર? બે વસ્તુની વાત થઈ છે, કાયદા સમક્ષ બધાય સરખા, અને કાયદો બધાયનું એક સરખું રક્ષણ કરશે. કાયદો કોઈની અરે ભેદભાવ નહીં કરે કે આ કારો છે ને આ ગોરો છે. હા, પેલા કારા ગોરાના ભેદભાવ હતા ને ભાઈ? હવે કોઈ પણ પ્રકારે કોઈની સાથે આ ધનિક છે ને આ ગરીબ છે, કાયદો બધાનું એક સરખું રક્ષણ કરશે. બસ, તો 14 ની અંદર આટલું જ છે, આમાં કઈ વસ્તુ વિશે સમજવાની બાબત જ નથી. કાયદાની નજરમાં બધાય હરખા, કાયદો બધાયનું એક હરખું રક્ષણ કરે છે. બસ, પૂરું ફિનિશ. 14મો બે વિચાર છે, બે ક્યાં ક્યાંથી લીધા છે તમે જરીક ધ્યાન રાખજો. હવે વાત કરીએ આપણે આર્ટિકલ નંબર 15. 15માં ખાલી એક જ શબ્દ પકડી લો, બરાબર, ભેદભાવ નહીં. ભેદભાવ નહીં, રંગ, રૂપ, પુરુષ, સ્ત્રી, કારા, ગોરા, બરાબર, બોલી, ધર્મ, જાતિ, ધર્મ સ્થળ, જન્મ સ્થળ, કોઈ પણ બાબતના આધારે કોઈ પણ વ્યક્તિની સામે આપણે ભેદભાવ ન કરી શકીએ. બંધારણની અંદર કોઈની સાથે ભેદભાવ કરવાની મનાઈ કરવામાં આવેલી છે. કોઈને અરે કોઈ પણ પ્રકારે ભેદભાવ ન કરી શકીએ કે તું આવો છે ને તું આવો છે, હું આવો ને હું આમ ને, અમે આ જ્ઞાતિ તું આ જ્ઞાતિ, અમે આ જાતિ તું આ જાતિ, અમે રૂપારણ તું કાયડો, આવી રીતે કોઈ ભેદભાવ ન કરી શકે કોઈ પણ પ્રકારે. પેલા હતા ભેદભાવ, અલગ અલગ પ્રકારના ભેદભાવ હતા, કારા ગોરાના પણ ભેદભાવ જોવા મળતા હતા ભાઈ દોસ્ત, બરાબર. ગાંધીજી જયારે દક્ષિણ આફ્રિકાની અંદર ગયા ને તો દક્ષિણ આફ્રિકામાં આવો રિવાજ હતો. અત્યારે કેમ આપણે અહીંયા જોવા મળે છે, થોડા ઘણા ગવર્મેન્ટે બહુ ટ્રાય કરી છે, બરાબર, પ્રશ્નનું નિરાકરણ કરવાની, છતાંય હજી આપણે અહીંયા કારા ગોરાનો ભેદભાવ છે જોવા છેલ્લી બેન્ચે વહી જાય, બરાબર. અહીંયા આપણે જાતિ જ્ઞાતિ નો ભેદભાવ હજી થોડા ઘણા અંશે તો જોવા મળે છે, જે જળ મૂળ માંથી નીકળી જવો જોતો તો નહીં, હજી નીકળો નથી. ઉલટાનું આ રાજકારણીઓ જ્ઞાતિવાદ છે થોડોક વધારે વધારતા જાય છે. એકંદરે જોવા જઈએ તો જ્ઞાતિ જાતિ અત્યારે ચૂંટણીઓ નજીક આવે ને તો હમણાં આવી જાય, ક્યાં ગયા આપણા વાળા? હાડા શહેર વરો સુધી તો આપણા વાળો એક એક દેખાણો નહોતો, આપણા વાળો ક્યાંય નહોતો દેખાણો, બરાબર. હવે આપણા વાળા આવી જાય, હમણાં હમણાં નજીકમાં આવી જાય. આપણે ભણેલા ગણેલા છીએ છતાંય અભણ છીએ, બોલો. ભણેલા ગણેલા, કાયદો જાણીએ, બંધારણ જાણીએ, બધી બાબતો જાણીએ છીએ, છતાંય અભણ જેવું વર્તન કરીએ છીએ આપણે. મત વ્યક્તિ કેવો છે એને જોઈને આપવો જોઈએ આપણે. આપણું કામ કરી શકે એમ છે, પ્રજાના કામ કરે એમ છે, આપણા વિસ્તારનું કામ કરે એમ છે કે નહીં, પાર્ટીને મૂકો તડીકે, એ જે પાર્ટી સાથે નિસ્બત ધરાવતો હોય આપણે કોઈ લેવા નજર દેવા. વ્યક્તિ કામનો છે કે ભાઈ નકામનો છે, એનું ઘર હાજુ કરે એમ છે કે પબ્લિકના ઘર? જો એનું ઘર હાજુ કરવા માટે ઉભો હોય તો એને મત દેવાનો થતો જ નથી, એમ કહેવાનો મતલબ, બરાબર. ચલો કે આવી આપણા પાસે મેન મુદ્દા ઉપર, કોઈની સાથે કોઈ પણ પ્રકારે ભેદભાવ ન કરી શકીએ, બરાબર. કોઈની સાથે કોઈ પણ, બસ એમાં કોઈ વસ્તુ સમજવાની નથી. 14 ની અંદર કોઈ વસ્તુ નથી સમજવાની અને 15 માં કોઈ વસ્તુ નથી સમજવાની. હાઉ સિમ્પલ. કાયદા સમક્ષ બધાય સમાન, કાયદો બધાનું એક સરખું રક્ષણ. હું આગળ છેલ્લે શોર્ટમાં સમજાવી દઉં બધું, છેલ્લે શોર્ટમાં આખે આખા અધિકાર આઈને યાદ રહી જાય. તમારે જે ક્લાસ 3 ની અંદર જે જરૂરિયાત પડે છે ને એ તો આઈને ગોખાવી દઈ, બરાબર. એટલું તો આઈને ગોખાઈ જાય, આ તો વધારે ડિટેલમાં થોડુંક લેતા જઈએ આપણે. એટલે કદાચ આવનારી ડીવાયસો જેવી કોઈ પરીક્ષાની તમે પ્રિપેરેશન કરો તેમાં કંઈ અટકો નહીં. પ્રિપેરેશન થોડીક હાઈ જ કરવાનું થાય, ઉપર છલી પ્રિપેરેશન કરતા જ નહીં, નગર ભેગું થવાનું નથી કોઈ રીતે નહીં. હવે વાત કરીએ આર્ટિકલ નંબર 16. 15 ની અંદર હજી થોડુંક લખવું હોય તો લખીએ આપણે, જો કોઈને અરે ભેદભાવ ન કરી શકે. ચાલો થોડુંક ડિટેલ કરીએ છીએ આને. આર્ટિકલ નંબર 15 એનો પેટા આર્ટિકલ 3, આર્ટિકલ નંબર 15 એનો પેટા 4, આર્ટિકલ 15 એનો પેટા 5, આર્ટિકલ 15 એનો પેટા 6. આ પેટામાં ગયા હવે ભાઈ. કોઈની સાથે કોઈ પણ પ્રકારે ભેદભાવ કરી શકાતો નથી. ગવર્મેન્ટની નજરમાં બધાય કેવા છે? સરખા. પણ ગવર્મેન્ટ ઈચ્છે, આપણા દેશની સંસદ ઈચ્છે, ઈચ્છે કદાચ ઈચ્છે તો, અને આપણા દેશની સંસદ તો બહુ ઈચ્છે, તો મહિલા અને બાળકો માટે, મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરી શકે છે. મહિલા સંસદ ઈચ્છે તો મહિલા અને બાળકો માટે, બાકી બધા હરખા છીએ, પણ ઈચ્છે તો મહિલા માટે અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકે. આપણે ઓબ્જેક્શન ઉઠાવી ન શકીએ દોસ્ત. અત્યારે કરી જ છે ને મહિલાઓ માટેની વિશેષ જોગવાઈ. પંચાયતની કોઈ પણ ચૂંટણી આવે, સ્થાનિક સ્વરાજ્યની કોઈ પણ ચૂંટણી આવે, તેમાં મહિલા માટે 50% અનામત છે. પૂંજાભાઈ તો ખાલી ગામના સરપંચ તરીકે જ હોય, પણ ક્રિમિનલમાં સહી કરાવવા જઈએ ને તો એ ખબર પડે કે નાથીબેન સરપંચ છે આપણા, પૂંજાભાઈ નથી. પૂંજાભાઈ તો ખાલી ગામમાં રખડે, એના વાઇફ સરપંચ છે, તો અહીંયા ખબર પડે 50% મહિલા અનામત છે પંચાયતની ચૂંટણીની અંદર.
બરાબર મહિલા માટે વિશેષ જોગવાઈ છે, વિશેષ જોગવાઈઓ કરેલી છે. નોકરીની બાબતમાં પણ મહિલાઓ માટે 33% અનામતને રાખ્યું છે, કેમ કે મહિલાઓની સ્થિતિ અત્યાર સુધી કથળેલી હતી, નબળી હતી. જે તે સમયે મહિલાઓની સ્થિતિ બહુ નબળી હતી. બરાબર, જો મહિલાઓને થોડાક વિશેષ લાભ આપવામાં આવે તો એ પણ પુરુષની સમોવડી બની જાય, એ પણ પુરુષની સમોવડી બને. એટલે મહિલાઓનો અત્યારે વિકાસ એ સારો જ થયો છે. બરાબર, આપણે અત્યારે આપણે ક્લાસમાં જોઈ શકીએ છીએ, 50% જ છે. બરાબર, શિક્ષણનું પ્રમાણ એ વધ્યું છે, મહિલાઓનો વિકાસ એ અત્યારે જ થઈ ગયો છે. પણ હા, એક રીતે જોઈએ ને તો મહિલાઓના વિકાસની આપણે વાત કરીએ તો જે મહિલાનો વિકાસ થયો ને એનો જ થયો, જે નથી થયો ને એનો થયો જ નથી. હજી ગામડાઓની અંદર 40% મહિલાઓ એવી છે, ગામડાઓની અંદર 40% મહિલાઓ એવી છે કે 12th ધોરણ પછી અભ્યાસ નથી કરતી, ઘર અભ્યાસ કરે છે અથવા મોબાઈલે એલાઉડ નથી. મોબાઈલે એલાઉડ નથી, ટીશર્ટ આ તે એવું બધું બંધ બંધ. 40% મહિલા, તમે બધું લકી કેવા છોકરીઓ છે, કોઈ છે બરાબર, કે બધી છૂટછાટો મળેલી છે, ભણવાની પણ સ્વતંત્રતા મળેલી છે. બરાબર, અને તમારી ઉપર જે વિશ્વાસ એ લોકોએ ડેવલપ કર્યો છે, બરાબર, કેળવો છે તમારી ઉપર, એનો તમારે સીધો લાભ લેવો જોઈએ. મારી દ્રષ્ટિએ તો માનું છું ત્યાં સુધી. બરાબર, તમને છૂટછાટ મળી છે, તમને સ્વતંત્રતા મળી છે, લાભ લેવાય ને એટલો લઈ લેવાય. હું તો બરાબર, બધી છોકરીઓના કિસ્મતમાં આટલી છૂટછાટ નથી હોતી જનરલી. બરાબર, એટલે મહિલાઓનો વિકાસ અત્યાર સુધી બહુ ઓછો થયો, જો એને એક્સ્ટ્રા લાભ આપવામાં આવે તો એ લોકો પણ આગળ આવી શકે. બરાબર, એ લોકો પણ આગળ આવી શકે. બરાબર, અને બાળકો માટે પણ ગવર્મેન્ટ વિશેષ જોગવાઈ કરી શકે. આવું ક્યાં લખેલું છે? બંધારણના આર્ટિકલ નંબર 15 એના પેટા આર્ટિકલ નંબર 3. જો ગવર્મેન્ટની ઈચ્છા થાય તો એસસી એસટી અને ઓબીસી એના માટે પણ અનામતની વ્યવસ્થા કરી શકે. ભાઈ, એના માટે અનામતની વ્યવસ્થા, અને ગવર્મેન્ટે કરી જ છે અનામતની વ્યવસ્થા. એસસી એસટી ઓબીસી માટે પણ અનામતની વ્યવસ્થા કરી શકે છે, અને કરી જ છે ને ગવર્મેન્ટ એસસી એસટી ઓબીસી માટે અનામતની વ્યવસ્થા. હા, પણ મારું એવું માનવું છે, મારું એવું માનવું છે કે કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર અનામત હોવું જ ના જોઈએ. આ ફિલ્ડની અનામત અંદર હોવું જ ના જોઈએ, કેમ કે 60 માર્ક વાળો નોકરી લઈને આવ્યો હોય આમ કરીને, અને 80 માર્ક મારા એને પાવર કરતો હોય, નોકરી આવી ગઈ છે. 19-50 નો સવાલ નથી. 19-50 માણા ધારે ને તો એક દિન પેદા કરનારે છે. 19-50 સેલેરી છે ગવર્મેન્ટ ની અંદર, તમે લાગી જાઓ ને પછી 19,950 રૂપિયા સેલેરી પ્રાપ્ત થાય છે. બરાબર, આનો સવાલ નથી. માનસિક રીતે ઓલો વ્યક્તિ ભાંગી પડે છે. બરાબર, કેમ કે 65 માર્ક વાળો આવીને એમ કે અમે નોકરી કરીને તમારે તો તમે તો શું કરતા હતા આટલા સુધી, ભાઈ 80 માર્ક હતા, તારા કરતા વધારે જ હતા. લાભ કોમ્પિટિટિવ ફિલ્ડમાં નવું છે, આમાં છોકરા નાસી પાસ થઈ જાય બિચારા. બરાબર, નાસી પાસ થાય છે, હતાશ થાય છે કાયદેસરની રીતે. કોઈનું મેરિટ 65 અટકે છે ને કોઈનું 86 વાળો નથી આવતો બિચારાનો. બરાબર, આ ફિલ્ડની અંદર ના હોવું જોઈએ. બરાબર, ચાલો ઓકે. એસસી એસટી ઓબીસી ને અનામત આપી શકે છે. હું એ અનામત લઉં જ છું ઓબીસી ની અંદર આવું, પણ હું ઠુકરાવું છું ને મને જ જોતું, અને હોવું જ ના જોઈએ. એક ફિલ્ડની અંદર, આ ફિલ્ડમાં ના હોવું જોઈએ, કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર ના હોવું જોઈએ. બરાબર, એસસી એસટી ઓબીસી ને બરાબર અનામત આપી શકે સંસદ ઈચ્છે તો. હવે પ્રશ્ન એ થયો, કાં બધાને અનામત આપે છે? પ્રશ્ન એ થયો કે કાં અનામત આપે છે, તો કે આપણા સમાજની અંદર પ્રાચીન સમયથી અમુક જ્ઞાતિઓ છે ને પછાત હતી. પ્રાચીન સમયથી અમુક જ્ઞાતિઓ પછાત હતી, અને અમુક જ્ઞાતિઓ પ્રાચીન સમયથી બહુ આગળ પડતી હતી. બરાબર, એટલે ગવર્મેન્ટે વિચાર કર્યો કે જો આ પછાત જ્ઞાતિઓને પણ થોડાક એક્સ્ટ્રા લાભ આપવામાં આવે તો એ ઉચ્ચ જ્ઞાતિના લેવલમાં આવી જાય, અને જો લાભ આપવામાં આવે તો એના લેવલમાં આવી જાય. બરાબર, એટલે આ જે જ્ઞાતિઓ છે એસસી એસટી ઓબીસી આના લાભ આપે છે ગવર્મેન્ટ, અને લાભ આપે છે કે જેથી કરીને આના લેવલમાં આવી જાય. આઝાદ થયા, બંધારણ અમલમાં આવ્યું, તેથી ના તો લાભ આલે છે. તો હું હજી ઉચ્ચ નહીં થયા હોય, ભાઈ થઈ જ ગયા છે ઓલરેડી, ઘણા ઉચ્ચ થઈ ગયા છે. બરાબર, છતાં એ હજી ચાલુ જ છે. ના ના, હજી બધું અમારે હજી નબળા છીએ અમે, હજી આપકે જ રાખો, આઈકે જ રાખો, ભાઈ હું છે આઈકે જ રાખો તે. સિસ્ટમ ખોટી છે. તો મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકે છે, એસસી એસટી ઓબીસી માટે પણ વિશેષ જોગવાઈ કરી શકે છે. એસસી એસટી અને ઓબીસી આના માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બેઠકો અનામત રાખી શકે છે. હા, સીટો અનામત હોય, એમબીબીએસ જેવીને જે જાય ને, બરાબર, તો એની અંદર સીટો અનામત હોય છે. બીએડ ની અંદર ને સીટો અનામત હોય છે. એસસી એસટી ઓબીસી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામતની વિશેષ જોગવાઈ કરી શકે છે. મહિલા અને બાળકો માટે કરી શકે સંસદ. એસસી એસટી માટે અનામતની વ્યવસ્થા કરી શકે. એસસી એસટી માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અલગ અનામતની વ્યવસ્થા કરી શકે છે. બરાબર, સાથે સાથે હજી આપણે જોવા જઈએ તો હવે
EWS આવી ગયું છે ને, EWS પણ અત્યારે આવી ગયું છે બરાબર, તો એને પણ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપી શકે છે. અરે શૈક્ષણિક સંસ્થાઓમાં ઈ એટલે તો હવે બધાય તો અનામત મેળવીએ છીએ, અહીંયા બેઠેલામાંથી એક પણ સ્ટુડન્ટ એવો નહીં હોય કે જે અનામતનો લાભ નથી લેતો. કાં કોઈ એસસી છે, કાં કોઈ એસટી છે, કાં કોઈ ઓબીસી છે, કાં કોઈ ઈડબલ્યુએસ છે, તો આખો દેશ જ પછાત છે. હું છે આ અનામત મળે એનાથી વધારે હોય ના મળે તો આપણે ઓછી જ આવક બતાવીએ ને. ઘણા એમાં શિષ્યવૃત્તિના ફોર્મ સરકાર ને ખબર પડતી જોઈએ, ના હું પડતી હોય, વાર્ષિક આવક 40-40 હજાર બતાવીને આપણે શિષ્યવૃત્તિ લઈએ છે. હું આખા વર્ષની આપણી 40 હજાર જ આવક છે, આખું ગામ જાણે છે. 40 હજાર માં ભેગું ન થાય, 2600 રૂપિયા તેલ ના ડબ્બા નો ભાવ છે, કેમ ભેગું કરવું? આમાં ચટણી 500 ની કિલો આવે લે, 40 હજાર જ વાર્ષિક ઇન્કમ હોય, નો જ હોય, પોસિબલ જ નથી, શક્ય જ નથી બરાબર. તો EWS માટે પણ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અલગ અનામત ની વ્યવસ્થા કરી શકે છે, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બરાબર. હાલો આર્ટિકલ નંબર 14 અને આર્ટિકલ નંબર 15 ક્લિયર થઈ ગયા હોવા જોઈએ બધાને, પાછા એક વખત હું રિપીટ કરી દઉં. આર્ટિકલ નંબર 14 માં અનુચ્છેદ નંબર 14 અનુચ્છેદ કયો કે આર્ટિકલ કયો, બે કે અને કલમ ના કહેવાય, કલમ કાયદામાં હોય, આઈપીસી સીઆરપીસી માં હોય બરાબર. અનુચ્છેદ 14 ની અંદર લખેલું છે કે કાયદાની નજરમાં બધાય સમાન અને કાયદો બધાયનું એક સરખું રક્ષણ કરશે. 14 ક્લિયર, ચલો કે ક્લિયર. 15 માં શું કીધું, કોઈની સાથે ભેદભાવ ન કરી શકાય, બધા સમાન છે દેશ માટે, પણ ગવર્નમેન્ટ ઈચ્છે તો આ બધા માટે એક્સ્ટ્રા જોગવાઈ કરી શકે છે અને કરી છે ગવર્નમેન્ટ. હવે વાત કરીએ આર્ટિકલ નંબર 16 ની હું ચર્ચા કરું છું. સમાનતાના અધિકાર ની અંદર 16મો આર્ટિકલ જોઈએ. 16માં આર્ટિકલ ની અંદર શું વાત થયેલી છે, નોકરીની બાબતમાં, જાહેર નોકરીની બાબતમાં, જાહેર નોકરીની બાબતમાં સમાનતા, જાહેર નોકરીની બાબતમાં સમાનતા. જો આ ફોકસ કરજો, જાહેર શબ્દ મૂક્યો છે, જાહેર એટલે સરકારી, સરકારી નોકરીમાં સમાનતા છે, પ્રાઇવેટ નોકરીમાં કોઈ સમાનતા નથી. કોઈ પણ સ્કૂલ વાળાને એવી ઈચ્છા થાય કે મારા મામાનો છોકરો, મારા માસીની છોકરી અટાણે બેરોજગાર છે, એને મારે આચાર્ય તરીકે ગોઠવી, તો ગોઠવી શકે છે. મામાના ને માસીના ને જેને ગોઠવવા એને ગોઠવી શકે લોકો. કેમ? તો કે પ્રાઇવેટ ની અંદર આવું નથી. પ્રાઇવેટ ની અંદર ન્યા તમે કેને હું કરવા લઈ લીધી, અમને હું કરવાના, ન્યા એવું નથી. જાહેર નોકરીમાં જ સમાનતા, ગવર્નમેન્ટ નોકરીમાં જ સમાનતા છે. પણ હા, અહીંયા કન્ડિશનો છે, ઉભા રહેજો. જાહેર નોકરીમાં બધા સમાન, સમાન છીએ ભાઈ. આરી આરી તલાટીની હમણાં પરીક્ષા આવશે, આવો ફોર્મ ભરો, મેરિટમાં નામ આવો, નોકરી લઈ જાઓ, બધા સમાન છો. પોલીસમાં રનિંગ કરો, દોડો, વારો આવી જાય તો નોકરી લઈ જાઓ, સમાન છે. જાહેર નોકરીની બાબતમાં સમાનતા. પણ હા, અહીંયા ધ્યાન રાખજો, માપદંડ ગવર્નમેન્ટ નક્કી કરી શકે, ભરતીના માપદંડ ગવર્નમેન્ટ નક્કી કરી શકે. એમાં તમે ઓબ્જેક્શન ના ઉઠાવી શકો, એમાં તમે ઓબ્જેક્શન ના ઉઠાવી શકો. કોઈ પણ ભરતીને ગ્રેજ્યુએશન ઉપર જાહેર કરી શકે, કોઈ પણ ભરતીને માસ્ટર ડિગ્રી ઉપર જાહેર કરી શકે. આવનારી ભરતીમાં તમે એમએ હોય તો જ પરીક્ષા ભરવા, નકર નહીં ભરવાની. ઈ ગવર્નમેન્ટ નક્કી કરી શકે. પોલીસ ની અંદર હાઈટ, બોડી, વજન, આ માપદંડ છે ને, આ માપદંડ ગવર્નમેન્ટ નક્કી કરે. તો મારે પીએસઆઈ બનવું, પણ હું માપદંડ ની અંદર નથી આવતો, એમાં હું ઓબ્જેક્શન ના ઉઠાવી. અને ખરેખર એ કઈક જોયા નહીં કોઈ, નાની હાઈટ વાળાનું સપનું પોલીસ બનવાનું હું નહીં હોય છેલ્લે, બાકી રાઇટર માં લેવા જોઈએ મારી દ્રષ્ટિએ. હા, ગુનેગાર ને અમે પકડવામાં કદાચ ના હાલી એ બની શકે છે, બરાબર. અમે લખવામાં તો હાલી શકીએ ને, હું વાત કરું. બરાબર, ક્યાંક એવી પણ હોવી જોઈએ કે રાઇટર પીએસઆઈ એની ભરતી હોવી જોઈએ. ચાલો, કે માપદંડ ગવર્નમેન્ટ નક્કી કરી શકે છે, ગવર્નમેન્ટ માપદંડ જે નક્કી કરી શકે છે, નિયમો ગવર્નમેન્ટ નક્કી કરી શકે છે કોઈ પણ ભરતી માટેના, એમાં આપણે ઓબ્જેક્શન ન ઉઠાવી શકીએ. અને જાહેર નોકરીમાં જ સમાનતા છે બરાબર, ખાનગી નોકરીની અંદર પ્રાઇવેટ સંસ્થાઓમાં કોઈ સમાનતા નથી. એ લોકોને જેમ કરવું હોય એ લોકો કરી શકે છે, ત્યાં આપણે ઓબ્જેક્શન ના ઉઠાવી શકીએ બરાબર. જ્યાં ઓબ્જેક્શન, ઘણી વખત છોકરા ઓબ્જેક્શન ઉઠાવતા હોય કે આ બધા જે ચૂંટણી લડે છે, તમે તો પાસે નથી, આ તમારો મુદ્દો નથી, ઈ તમારો મુદ્દો નથી, ઈ ભલે પાસ હોય કે ના હોય, લોકોને પસંદ આવ્યું છે ને અહીંયા ચૂંટીને મોકલ્યા છે, લોકોને ગમે એને ચૂંટીને મોકલે, આ તો લોકશાહી છે, એ અભણને મોકલે, ભણેલા મોકલે, એમાં તમે ઓબ્જેક્શન ના ઉઠાવી શકો કે ભાઈ આ બધા સંસદ સભ્યમાં હવે ગ્રેજ્યુએશન હોય તો જ ફોર્મ ભરી શકો છે, એ તમારું કામ નથી. હા, માપદંડ એ લોકો નક્કી કરી શકે છે બરાબર. ચાલો, ઓકે, જાહેર નોકરીની બાબતમાં સમાનતા છે, બસ પૂરું થઈ ગયું. આ અનુચ્છેદ નંબર 16, 14 ક્લિયર, 15 ક્લિયર, 16 ક્લિયર. હવે વાત કરીએ આપણે અનુચ્છેદ નંબર 17. 17 ની અંદર શું વાત કરેલી છે, તો કે 17 ની અંદર વાત કરેલી છે અસ્પૃશ્યતા નાબૂદી, અસ્પૃશ્યતા નાબૂદી બરાબર. ગાંધીજીના મતે અસ્પૃશ્યતા છે, ગાંધીજીના મતે અસ્પૃશ્યતા છે એ દેશનું કલંક છે ભાઈ.
આ દેશનો એક દાગ છે બરાબર દેશનો એક દાગ છે બરાબર વર્ષોની મહા મહેનત છતાંય અસ્પૃશ્યતા હજી જોઈએ એટલી નાબૂદ નથી આપણે સ્વીકારવું પડે દોસ્ત બરાબર હજી જે થાવી જોઈએ ને કર ન હોવું જોઈએ માણસ એના વિચારથી મહાન હોવું જોઈએ બરાબર ન જ હોવું જોઈએ પોસિબલ એ શક્ય જ નથી એવું કાઠવા વાળા જ કોઈક ઉધી હશે અઘોસેલું આવી રીતની સિસ્ટમ આખી આખી કાઢી બરાબર માણસ વિચારથી મહાન હોય તમારો કોઈ ફ્રેન્ડ સર્કલ કોઈ ફ્રેન્ડ છે તમારો ભલે ને ઉચ્ચ જ્ઞાતિ નો હોય પણ એના વિચાર જો નબળા હોય ને તો એનાથી તમારે છૂત અછૂત નો રિવાજ રખાય કે તું પેલા છેટો રે અમે તારાથી અસ્પૃશ્ય છીએ બાકી કોઈ નિમ્ન જ્ઞાતિ નો કોઈ વ્યક્તિ હોય ને એના વિચાર જો કદાચ ઉચ્ચ હોય તો એની યારે તમારો વ્યવહાર સારો હોવો જોઈએ તાજેતરની અંદર બે ત્રણ દી પેલા છાપાની અંદર ક્યાંક કટિંગ રખડતું હતું ઉત્તર ગુજરાતનું હતું ઉત્તર ગુજરાતનું કટિંગ હતું શ્યોર મને ખબર નથી ક્યાં ગામનું હતું આંગણવાડીમાં નાના બાળકો અરે ભેદભાવ આવી રીતનો ભેદભાવનો એક કિસ્સો સામે આવેલો હતો બરાબર જમણવારને લઈને કે જે એસસી કેટેગરીના છોકરા હતા એને અલગ જમવાનું આપતા હતા બીજાને અલગ આપતા હતા બરાબર છોકરાને પીવાનું પાણી હતું ને પાણી એ નહોતા ભરવા દેતા તો આ તો એક ખોટી સિસ્ટમ થઈ નાના બાળક તો ભગવાનનો અવતાર કહેવાય આવેલા એની અરે તમે આવું કરો તો એ વ્યાજબી જ નથી બરાબર અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટેના અત્યાર સુધીમાં ઘણા બધા પ્રયાસ થયા છે પણ હજી સુધી બાપુના મતે જે કલંક છે ને આ કલંક ધોવાતું જ નથી હજી સુધી અસ્પૃશ્યતા છે એ દેશનું કલંક છે ગાંધીજીના મતે અસ્પૃશ્યતા આપણું બંધારણ કહે છે કે અસ્પૃશ્યતા નાબૂદી છે ક્યાં અનુચ્છેદ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદી છે હતર આને ભૂલતા નહીં પેપર હેલું હશે ને તો પૂછશે અઘરું હોય છે તો આવું ના આવે આ એવરગ્રીન અનુચ્છેદ છે અત્યાર સુધીની વિહક પરીક્ષામાં પૂછાઈ ગયેલો અનુચ્છેદ છે અસ્પૃશ્યતા નાબૂદી વિહક પરીક્ષામાં પૂછાઈ ગયું છે આનું તો પેપર હેલું હોય તો હવે આખા ગામને આવડે છે ભાઈ દોસ્ત આખા ગામને આવડે છે ક્યાં અનુચ્છેદ અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદી છે તો ઘટર એ બધાને આવડે છે બરાબર ગાંધીજીના મતે દેશનું કલંક છે અને કાયદો બનાવ્યો છે એક કાયદો બનાવ્યો છે નાગરિક અધિકાર નાગરિક અધિકાર સુરક્ષા અધિનિયમ સુરક્ષા અધિનિયમ બરાબર 1955 આ એક કાયદો પણ બનાવવામાં આવેલો છે નાગરિક અધિકાર સુરક્ષા અધિનિયમ બરાબર આ કાયદા અંતર્ગત જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું આચરણ કરતા માલુમ પડે છૂત અછૂતના રિવાજનું આચરણ કરે આવા કોઈ રિવાજનું આચરણ કરતા કોઈ વ્યક્તિ માલુમ પડે બરાબર તો એ વ્યક્તિને સજા મળે છે આ કાયદા મુજબ બરાબર 6 મહિનાની કેદ મળી શકે છે 6 મહિનાની એ વ્યક્તિને કેદ મળી શકે છે અથવા તો 500 રૂપિયાનો દંડ મળી શકે 500ના દંડનો એ વ્યક્તિ હકદાર બને છે અથવા મેજિસ્ટ્રેટ સાહેબની ઈચ્છા થાય તો એના બંને સજા પણ ફટકારી શકે છે કા 6 મહિનાની કેદ અથવા 500નો દંડ અથવા બંને સજા પણ ફટકારી શકે છે અને હા બીજી એક વાત જો આ કેસ ફાઇનલ થઈ જાય કે ના આ વ્યક્તિએ અસ્પૃશ્યતાનું આચરણ કર્યું તો જ આ શ્યોર છે કન્ફર્મ છે કેસ એની ઉપર દાખલ થયો હોય સાબિત પણ થઈ ગયું હોય તો એ વ્યક્તિ સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા બરાબર અને વિધાનમંડળ બરાબર એટલે કે વિધાનમંડળની અંદર વિધાનસભા આવી જાય અને વિધાન પરિષદ આવી જાય બરાબર તો સંસદ અને વિધાનમંડળની ચૂંટણી માટે વ્યક્તિ ગેરલાયક ઠરે છે પછી ક્યારેય ચૂંટણી નથી લડી શકતો જો સાબિત થઈ ગયું હોય કે આ વ્યક્તિ આવું કર્યું હતું ભૂતકાળની અંદર એની ઉપર કેસ દાખલ થયો હોય બરાબર અને સાબિત થઈ ગયો અદાલતની અંદર તો એ વ્યક્તિ કોઈ ચૂંટણી લડી શકતો નથી બરાબર 3-4 મુદ્દા તમારે એની અંદર નોટ કરવાના હતા પાછા હું બધા અનુચ્છેદ આગળ સમજાવી દઈ રિપીટ કરી નાખી આખો અધિકાર તમને આઈને આવડી જ જાય શ્યોર કઈ રીતે યાદ રાખવો હું મારી તમને કહું છું બરાબર પહેલો જ અધિકાર આપણે ચાલુ કર્યો છે સમાનતાનો અધિકાર અને સમાનતાના અધિકારની અંદર 5 આર્ટિકલ આપણે ભણવાના છે 4 તો પૂરા થઈ ગયા 14, 15, 16, 17 17 અસ્પૃશ્યતા નાબૂદી ગાંધીજીના મતે દેશનું કલંક છે ભાઈ બરાબર નાગરિક સુરક્ષા અધિનિયમ 1955 પણ આવેલો છે અને જો કોઈ વ્યક્તિ અસ્પૃશ્યતાનું આચરણ કરતા માલુમ પડે તો એ વ્યક્તિને સજા કેટલી મળે છે તો કે 6 મહિનાની કેદ અથવા 500નો દંડ અથવા બંને સજા વ્યક્તિને મળવા પાત્ર છે અને આ ચૂંટણી માટે ગેરલાયક પણ સાબિત થઈ છે હવે વાત કરીએ નેક્સ્ટ છેલ્લો અનુચ્છેદ અનુચ્છેદ નંબર 18 અનુચ્છેદ 18 ની અંદર વાત થયેલી છે કે ભેદભાવ ભર્યા ઇલકાબો ભેદભાવ ભર્યા ઇલકાબો નાબૂદ કરવામાં આવ્યા છે ભેદભાવ ભર્યા ઇલકાબો પેલા ઇલકાબ આપવામાં આવતા બરાબર ખિતાબો આપવામાં આવતા બરાબર આ ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે ભેદભાવ ભર્યા ઇલકાબો અત્યારે નાબૂદ કરી દેવામાં આવ્યા છે કોઈને પેલા અંગ્રેજો ખિતાબ આપતા ને કેસર હિંદ દિવાન બહાદુર રાય બહાદુર બરાબર આવા
ખિતાબો આપતા કે જે વ્યક્તિ પોતાના નામની આગળ લગાડતો તમે ઓલો ભાઈ વ્યક્તિનું નામ સાંભળો 1951 માં જે વ્યક્તિએ હડપ્પાની શોધ કરી હતી હડપ્પા હડપ્પા બરાબર 1921 માં રાવી નદીના કિનારેથી પાકિસ્તાનના પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાંથી મોન્ટેગોમરી જિલ્લાનું નામ અત્યારે ચેન્જ થઈ ગયું છે જિલ્લાનું નામ શાહીવાલ પડી ગયું છે ત્યાંથી પેલું સિંધુ ખંડની સંસ્કૃતિનું નગર મળ્યું હતું ને હડપ્પા ગોયતું હતું કોણીએ દયારામ સહાની દયારામ સહાની નું તમારે આખે આખું નામ બોલવું હોય તો રાય બહાદુર દયારામ સહાની રાય બહાદુર શું છે અંગ્રેજોએ દયારામ સહાની ને આપેલો એક ખિતાબ છે હવે આવા કોઈ ખિતાબ નથી આપી શકાતા ભેદભાવ ભર્યા ખિતાબો નાબૂદ કરી દેવામાં આવ્યા છે એક મિનિટ સૈન્ય અને શિક્ષણ આ બે ડિપાર્ટમેન્ટમાં ચાલુ છે હા શિક્ષણની અંદર આવે છે ને ડિગ્રી આવે છે ડોક્ટર પીએચડી કોઈ કરી નાખે તો ડોક્ટર નો ખિતાબ આપી દેવામાં આવે છે પણ સૈન્યની અંદર આવે છે સૈન્યની અંદર ખિતાબો આપવામાં આવે છે સૈન્ય અને શિક્ષણ આ બે ડિપાર્ટમેન્ટની અંદર એ કાબો આપવામાં આવે છે આ બે ડિપાર્ટમેન્ટ સિવાય ક્યાંય કોઈ ખિતાબ નથી આપવામાં આવતો આ બે ડિપાર્ટમેન્ટ સિવાય ખિતાબ બંધ થઈ ગયા છે ઇલકાબો બંધ થઈ ગયા હા એક મિનિટ રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે અને હા બીજી વાત હું તમને કહી દઉં કે આ ખિતાબ ભારત તો નથી જ આપતું પણ ભારતના કોઈ નાગરિકને કોઈ વિદેશ દ્વારા આપવામાં આવતો હોય ને કદાચ આ ખિતાબ કે ભારતના કોઈ વ્યક્તિના કામથી કોઈ વિદેશની અંદર પ્રભાવિત થઈ કોઈની સરકાર અને આપણા દેશના વ્યક્તિને ખિતાબ આપવા માંગે છે તો આપણો વ્યક્તિ લઈ નથી શકતો ઓલા ભલે આપવા માંગતા હોય અને લેવો હોય છે પણ એ લઈ નથી શકતો અને લેવો હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી પછી રાષ્ટ્રપતિ કે આ વાંધો નહીં દેતો પછી લેતો હોય તો લઈ શકાય છે રાષ્ટ્રપતિની મંજૂરી વગર આપણે ખિતાબે ધારણ નથી બહાર ના આપે ને તો અહીં તો દેવાની મનાઈ જ આવી ગઈ બહારના કદાચ કોઈ એવો ખિતાબ આપતા હોય આપણા નામની આગળ લગાડી શકીએ એવો કોઈ શબ્દ આપતા હોય તો એ આપણે લઈ નથી શકતા રાષ્ટ્રપતિ કે તો એક વાત અલગ છે તો એક મેટર જ અલગ છે આખી બરાબર પણ હા રાષ્ટ્રીય પુરસ્કાર આપી શકાય એવોર્ડ આપી શકાય રાષ્ટ્રીય પુરસ્કાર આપી શકાય આપે છે ને પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ વીરચક્ર મહાવીરચક્ર પરમવીરચક્ર ભારત રત્ન આ બધા ખિતાબો આપી શકાય પુરસ્કાર રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થઈ તો કે રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત 1954 થી થઈ હતી રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થયેલી છે રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત 1954 થી થયેલી છે બરાબર વચ્ચે આ પુરસ્કાર બંધ થઈ ગયા હતા આ પુરસ્કાર વચ્ચે રાષ્ટ્રીય પુરસ્કાર પદ્મશ્રી પદ્મભૂષણ વિભૂષણ આ જે પુરસ્કાર ભારત રત્ન છે ને 1977 માં જ્યારે મોરારજી દેસાઈની સરકાર હતી મોરારજી દેસાઈ જે મહાગુજરાત આંદોલનના વિરોધી હતા ગુજરાત અલગ રાજ્ય બને એવું આને નહોતું ગમતું મોરારજી દેસાઈ ગુજરાતના જ છે વલસાડના ભાડેલીની અંદર જન્મેલા 29 ફેબ્રુઆરી બર્થડે દર 4 વર્ષે ઉજવતા 29 ફેબ્રુઆરી બર્થડે છે આની બરાબર પેલા પોતે ભારતનો સૌથી મોટા મોટો એવોર્ડ લીધો ભારત રત્ન પછી આખા પાકિસ્તાનનો સૌથી મોટા મોટો એવોર્ડ લઈ લીધો નિશાને પાક પછી બંધ કરી દીધા તો કોઈ નહીં લેવાનો 1977 ની અંદર મોરારજી દેસાઈએ એવોર્ડ બંધ કર્યા હતા રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની પ્રથા બંધ કરાવી હતી જે પાછળથી 1980 માં ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે ઇન્દિરા ગાંધીની સરકાર ચાલુ કરાવે છે 54 માં સ્ટાર્ટ થયા 77 માં બંધ થયા 80 માં પાછા સ્ટાર્ટ જોકે ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈનું જે શાસન છે ને એ વિચિત્ર શાસન છે પેલા ઇન્દિરા ગાંધીનું શાસન હતું મોરારજી દેસાઈ જયારે વડાપ્રધાન હતા ને એની પેલા આપણા દેશમાં કોણ વડાપ્રધાન હતું ઇન્દિરા ગાંધી એટલે ઇન્દિરા ગાંધીએ જે કોઈ પણ ચેન્જીસ કર્યા ને તરત જ મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા મોરારજી દેસાઈ માંથી ઘણું ખરું ચેન્જ કર્યું બે એકબીજાના કટ્ટર લાગે ઇન્દિરા ગાંધીએ જે કઈ કર્યું હતું ને મોરારજી દેસાઈ ચેન્જ કરી નાખ્યું અને મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ ઉપરથી વયા ગયા એટલે ઇન્દિરા ગાંધી એવી એની પાછું હતું એવું કરી નાખ્યું જોયું સમજી ગયા તમે આખી આખી કથા એવી છે એવી એવું ચાલે છે અન્ય બંધ કર્યો અન્ય ચાલુ કર્યો બંધ કર્યો ચાલુ કર્યો ચલો ઓકે તો રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ એ તમને ખ્યાલ છે 1954 થી થયેલી છે ઇલકાબ નથી આપી શકાતા ખિતાબ નથી આપી શકાતા રાષ્ટ્રીય પુરસ્કાર આપી શકાય છે અને આ રાષ્ટ્રીય પુરસ્કાર જે આપવામાં આવે ને એનો ઉપયોગ એ કે પ્રચાર પ્રસારમાં નહીં કરવાનો કે પદ્મશ્રી હું ફલાણો પોતાના નામની આગળ આવો શબ્દ ના મુકાવી શકીએ આપણે એક કલાકાર છે સાઉથ ની અંદર બ્રહ્માનંદ તમે કદાચ નામ સાંભળ્યું કોમેડિયન છે બરાબર કોમેડિયન નાની એક્ટ માં જોયું તમે બ્રહ્માનંદ ને જોકે સાઉથ ના લગભગ કોઈ પિક્ચર એવા નહીં હોય કે એમાં બ્રહ્માનંદ ની કોમેડી બ્રહ્માનંદ ની કોમેડી વાળું પિક્ચર સારું હોય છે એને આપ્યો તો આવો કે પદ્મશ્રી કે પદ્મભૂષણ કે એવોર્ડ આપ્યો હતો અને એ વારે ઘડીએ પિક્ચરમાં પણ એનો ઉપયોગ કરતો લઈ લીધો પાછો ગવર્મેન્ટે કે આ તને પિક્ચરમાં ઉપયોગ કરવા થોડી ના આપ્યો છે કયા
ઘડીએ ઘડીએ બોલવા કે હું પદ્મશ્રી બોલવા થોડો આપ્યો છે, કઈ તારું કામ સારું છે, તારા કામને સન્માન કર્યું છે ને એના માટે તને એવોર્ડ આપ્યો છે, બરાબર, ઉપયોગ કરવા થોડો આપીએ છીએ એવોર્ડ, બરાબર. ચાલો કરીને સિમ્પલ છે, ભેદભાવ ભર્યા ખિતાબ કે ઇલકાબ આપી શકાતા નથી, રાષ્ટ્રીય પુરસ્કાર આપી શકાય છે. રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થઈ, કોણીએ બંધ કરાવ્યા હતા, કોણીએ પાછા ચાલુ કરાવ્યા હતા, પાંચે પાંચ આર્ટિકલ પૂરા થઈ ગયા, પાંચે પાંચ આર્ટિકલ પાછા સમજાવું એક વખત. પહેલો અધિકાર આપણો પૂરો થઈ ગયો, સમાનતાનો અધિકાર, આટલું જ યાદ રખાય, જો આટલું 10, 14, 15, 16, 17, 18 આ ક્લાસ 3 પૂરતું, હવે ઓલું હતું થોડુંક હાઈ હતું, આ ક્લાસ 3 પૂરતું, ખાલી એટલું જ. કાયદો, ભેદભાવ, નોકરી, બરાબર, અસ્પૃશ્યતા, બરાબર, અસ્પૃશ્યતા અને ઇલકાબ, આ પાંચ શબ્દ પકડી લો એટલે ટોપિક પૂરો. આખું ગોખો ને છે સુધીનો, હતો સુધી વયા જાવ ને એટલે જ નડે. કાયદાની નજરમાં બધા હરખા, કાયદો બધાનું સમાન રક્ષણ કરશે, કોઈને યારે ભેદભાવ નહીં. નોકરીની બાબતમાં પણ સમાન, ભાઈ અંદરનું તમને આવડવું જોઈએ કે જાહેર નોકરીમાં જ, ખાનગીમાં નહીં, માપદંડ ગવર્મેન્ટ નક્કી કરી આપે એ તમને ભાઈ સર્ચ મારતું રહેવાનું મગજની અંદર. અસ્પૃશ્યતા નાબૂદી છે આર્ટિકલ 17 મુજબ, ભાઈ અંદરનું તમારે વિચારવાનું. બાપુ, ઓલો કાયદો, 600 રૂપિયા, 500 રૂપિયા, 6 મહિના કે ચૂંટણી માટે ફીંડલું, આ બધી ખબર હોવી જોઈએ તમને, એ તમને મુદ્દા ખબર હોય છે. અંદર તમને બધી બાબતો છે એ આવડવી ખાસ જરૂરી છે, બરાબર. અને 18 ઇલકાબ નાબૂદ, અંદરની વસ્તુ તમને ખાલી પાંચ શબ્દ પકડી લો, તમે અહીંથી જાઓ ને પગથિયા ઉતરતા જાઓ ત્યારે બોલતા જાઓ, બરાબર. 14, 15, 16, 17, 18 પૂરા થયા, બરાબર. હવે જો સાંભળજો, હવેનો જે સેકન્ડ નંબરનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર, એમાં પાંચ અનુચ્છેદ ભણવાના છે. સ્વતંત્રતાના અધિકારમાં પણ આપણે પાંચ અનુચ્છેદ ભણવાના, 19, 20, 21, 21A અને 22, પણ આજે હું નથી ભણાવતો. એનું કારણ એ છે, કારણ કે આજે પૂરા નહીં થાય, અડધો ટોપિક થાય, તાંગડી લેક્ચર પૂરો થઈ જાય, વિખાઈ જાય આખું તંત્ર, એટલે એનો આખો લેક્ચર આપણે કાલે રાખીએ. કારણ કે એની અંદર આપણે ત્રિપલ તલાક ભણવાનું છે, ઈચ્છા મૃત્યુ ભણવાનું છે, ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર ભણવાનો છે, અંગતતાનો અધિકાર, નિંદર કરવાનો અધિકાર એ ભણવાનો છે, તમારો હોવાનો અધિકાર છે, કોઈ તમને ઉઠાડી ના આપે દોસ્ત, એટલે હવેથી મમ્મી પપ્પા કોઈ ઉઠાડો તો બસ પપ્પા અધિકાર તમે છીનવી ના લેજો, પપ્પા ખેંચી લે, ઓ એલા ખેંચી લે, લીવરે લીવર રેવા દીજો. ત્રીજા નંબરનો અધિકાર કાલે એ અધિકાર આપણો આવી જાય, કાલનો આખો લેક્ચર સ્વતંત્રતાના અધિકાર ઉપર આવશે. અત્યારે આપણે જોઈએ ત્રીજા નંબરનો અધિકાર, શોષણ સામે વિરોધનો અધિકાર, શોષણ સામે વિરોધનો અધિકાર, બરાબર. જો તમારું ક્યાંય શોષણ થતું હોય, તમને એવું લાગે કે તમારું શોષણ થઈ રહ્યું છે, તો તમે એનો વિરોધ ત્યાં નોંધાવી શકો છો. શોષણ સામે વિરોધ કરવાનો અધિકાર દરેકે દરેક વ્યક્તિને પ્રાપ્ત થયેલો છે, દરેકે દરેક વ્યક્તિને મળેલો છે. જોઈએ એની અંદર આપણે બે જ આર્ટિકલ ભણવાના છે, એક છે 23 અને એક છે 24. 23 ની અંદર કઈ વાત થયેલી છે, બરાબર, મનુષ્ય વેપાર, બરાબર, અને બળજબરી પૂર્વક, બરાબર, મજૂરી કરાવવા પર પ્રતિબંધ છે. ભાઈ બે વસ્તુની વાત થયેલી છે આની અંદર, એક મનુષ્ય વેપાર તમે ન કરી, પેલા મનુષ્યનો વેપાર થતા, કાયદેસર માણસો વેચાતા, પેલા માણસો વેચાતા, ભાઈ ગુજરી ભરાતી, પચ્ચાના બે, પાંચો ના તો પચ્ચાના જાય દીધે બધા, પેલા વેચાતા માણસો. અને જે માણસો વેચાતા ને એને ખરીદી કરવામાં આવતી, બરાબર, અને જે ખરીદવામાં આવતો જે વ્યક્તિ એને ગુલામ પણ કહેવામાં આવતો. ગુલામ, કટપ્પા શિવગામીનો ગુલામ છે, એનો સીધો મતલબ એ છે કે શિવગામી એ કટપ્પાને ક્યાંકથી વેચાતો લીધેલો છે. જો કદાચ બાહુબલી પાર્ટ 3 બને તો કદાચ એ દ્રશ્ય પણ ફિટ કરી શકે કે કટપ્પાને શિવગામી એ ક્યાંથી લીધો તો વેચાતો બને શકે. કુતુબદીન ઐબક, નામ તમે સાંભળેલું છે, કુતુબદીન ઐબક મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો, નિશાપુરના કાજી પાસેથી વેચાતો લીધો હતો. નિશાપુરના કાજી પાસેથી ઘોરીએ કુતુબદીન ને વેચાતો લીધો હતો. ઐબક એનું નામ નથી, ઐબક શબ્દનો અર્થ થાય છે ચંદ્ર જેવા મોટા વારો. આ ઐબક ઉપનામ આપેલું છે ઘોરીએ કુતુબદીન ને, જોકે કુતુબદીન નો દેખાવ એટલો બધો એટ્રેક્ટિવ નહોતો, છતાંય ઘોરીએ એને નામ આપ્યું
ચંદ્ર જેવા મોટા વારો, એ કે જેવો હોય એવો તું ગામ માટે, મારા જેવો તું ચાંદકા ટુકડા હે. આવી રીતે નામ આપી દીધું ચાંદા જેવા મોટા વારો. દમયંતી નું મુખ એકનું જ નહીં, કુતુબદીન નું મુખ એવું છે. જો આગળ હવે બરાબર, તો એ જે વેચાતા લેવામાં આવતા બરાબર, એ વેચાતા લેતા વ્યક્તિને ક્યાં નામે ઓળખવામાં આવતા, ગુલામવા નામે ઓળખતા હતા બરાબર. મલ્લેક કાફુર, મલ્લેક કાફુર અલાઉદ્દીન ખલજીના દરબારની અંદર હતો બરાબર. જે અલાઉદ્દીન ખલજીનો વિશ્વાસુ સેનાપતિ હતો, એ કિન્નર હતો. એમ કહે છે ઘણા બધા વિદ્વાનો કે અલાઉદ્દીન ખલજી એ કિન્નરના પ્રેમમાં પણ હતો બરાબર. તો વેચાતો લીધો તો ખંભાતમાંથી, વેચાતો ખંભાતના હરાજી આવતી હતી જયારે ઉલુગ ખાન નુસરત ખાન ગુજરાત ઉપર આક્રમણ કરવા આવે ત્યારે હરાજી આવતી હતી, ત્યાંથી વેચાતો લઈને દિલ્હી મોકલ્યો. તો માણસો પેલા વેચાતા, અત્યારે મનુષ્ય વેપાર ઉપર સદંતર મનાઈ આવી ગઈ છે, મનુષ્ય વેપાર નથી કરી શકાતો. એટલે પહેલી વસ્તુ જો ભાઈ ધ્યાન રાખજો, મહિલાની લેવેચ કરવી, બાળકોની લેવેચ કરવી, આ મનુષ્ય વેપાર છે, આ મનુષ્ય વેપાર છે. આપણે અહીંયા ન જોયું હોય મોટા મોટા સિટીની અંદર છાના છુપે પણ આવી એક્ટિવિટીઓ હાલતી હોય છે બરાબર. મોટા સિટીની અંદર ને તમે બરાબર આવું જોવા મળતું હોય છે. સરકાર આવી બધી એક્ટિવિટીઓને રોકવાનો પ્રયાસ કરે છે બરાબર. સીધી વિદેશની અંદર છોકરીઓને મોકલી દેતા હોય છે, પણ નાના બાળકોને વધારે પડતા, નાના બાળકોને વેચાતા લઈ, સોરી આવી રીતે વેચાતા હું ઉપાડી જાય છે આ લોકો બરાબર. અને એના હાથ પગને ભાંગી નાખે, ભાઈ ભિખારીઓ બનાવીને રોડ ઉપર ને ભીખ. આ એક કરોડો બિઝનેસ ચાલે છે, આ એ બિઝનેસ કરે છે માણસો બોલ બરાબર. તો મનુષ્ય વેપાર ઉપર અત્યારે મનાય છે. મહિલા બાળકોની આવી રીતે લેતી દેતી નથી થઈ શકતી બરાબર. અને મહિલાની સાથે કે બાળકની સાથે કોઈ અનૈતિક વ્યવહાર કરવો કે એની સાથે કુકર્મ આચરવું, એને પણ મનુષ્ય વેપાર કહેવાય ભાઈ દોસ્ત બરાબર. અને મનુષ્ય વ્યાપાર નિવારણ અધિનિયમ અંતર્ગત જે તે વ્યક્તિ આના માટે દોષી ઠરે છે અને આના માટે વ્યક્તિને સજા મળે, કાયદો બનાવેલો છે. જો કદાચ કોઈ વ્યક્તિ આવું કરતા પકડાય, આવું કરતા કોઈ વ્યક્તિ પકડાય બરાબર, મહિલા સાથે કે બાળકો સાથે કે અનૈતિક પ્રવૃત્તિઓ કરતા પકડાય કે એની સાથે કોઈ કુકર્મ કરતા પકડાય બરાબર, તો એ વ્યક્તિને મનુષ્ય વ્યાપાર નિવારણ અધિનિયમ 1955 અંતર્ગત સજા એ વ્યક્તિને મળે છે. એ કાયદો જ બનાવેલો છે પર એ મુજબ એને સજા મળવા પાત્ર છે. ક્લિયર મુદ્દો? ચલો ઓકે. અને હવે વાત કરીએ આમાં નામાં બીજી વાત થઈ જાય, વેપાર તો નહીં જ, બળજબરી પૂર્વક કોઈની પાસે મજૂરી એ તમે ન કરાવી શકો. બળજબરી પૂર્વક કોઈની પાસે તમે મજૂરી એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો એની ઈચ્છા શક્તિની વાત છે. તમે ધરારીથી કોઈની પાસે કામ ન કરાવી શકો. હવે તો તમે સમજી ગયા. હવે હું ત્રણ શબ્દ તમને સમજાવું છું, તમે જરીક જોજો. એક બેગાર કોને કહેવાય બરાબર, એક ફરજિયાત મજૂરી કોને કહેવાય, ફરજિયાત મજૂરી કોને કહેવાય બરાબર. અને હજી એક શબ્દ તમે નોટિસ કરજો, બેગાર બરાબર. અને હજી એક શબ્દ નોટિસ કરી નાખો બરાબર, વેઠ પ્રથા બરાબર. અહીંયા જ લખશું આપણે વેઠ પ્રથા, વેઠ પ્રથા, બેગાર બરાબર. આ ત્રણ શબ્દ આપણે નિરાતે જરીક જોઈ લઈએ બરાબર. બેગાર કોને કહેવાય, કે કોઈ વ્યક્તિ વળતર મેળવવા માટે કામ કોઈ પણ વ્યક્તિ ક્યાં બસેના માટે કરતી હોય છે બરાબર. ઉદ્દેશ્ય એનું શું હોય છે, વળતર મેળવવાનો એનો ઉદ્દેશ્ય છે, જોવા મળે છે. વળતર વગર કોઈ કામ કરે ને, વળતર વગર કામ કરે, કામના બદલામાં એને કોઈ વળતર મળે જ નહીં. કામ કરે ઘણા ઘણા ઓલા બિચારા આપણે આવે છે એમપી થી ઓલા આપણે સિઝન આવતી હોય ને માંડવીની નાન તેન બરાબર, આપણે જુનાગઢ બાજુ, ત્યારે લોકો અહીંયા આવે છે, કામ કરે છે. અને આપણા ઘણા એવા પીડા છે, જો કે આવું અતિ ધનિક લોકો વધારે પડતું કરતા હોય છે, ગરીબ ને ગરીબની કદર હોય છે, એ નથી કરતા એવું બરાબર. કામ કરાવેલે બિચારો પણ પછી લાગે ગાલો કઈ દેવાનું થતું નથી. આવા પીડા છે ગામમાં, અમુક અમુક આવા પીડા છે, ઉધ્યું આવી પડી છે આખો દિવસ. હવે એના બિચારાના છોકરાને જોઈએ તો આપણને દયા આવે, એની પાસે કામ કરાવીને પછી એને આવી રીતે ધક્કો મારીને છૂટા કરી દેવા બરાબર. કામના બદલામાં વળતર ન ચૂકવવાને બેગાર કહેવાય. વેઠ પ્રથા, વેઠ પ્રથા, કામના બદલામાં ઓછું વળતર ચૂકવવું. હાલત છે ને અત્યારે યુવાનોનું શોષણ અત્યારે દિન પ્રતિદિન વધતું જાય છે, આખો દી આમ નીચોવી લે છે, આખો દી નીચોવી લે ને ભાઈ વળતરના બદલામાં. સવારથી બિચારો 8 વાગ્યાનો મજૂરી કરતો, હાંજના 5 વાગ્યા, 3 હજાર 4 હજાર, કેમ ભેગું કરવું આમાં, કોઈ રીતે ભેગું ન થાય. તો આ શોષણના કિસ્સા પણ અત્યારે આને વેઠ કહેવાય, આને વેઠ કહેવાય બરાબર. અને ફરજિયાત મજૂરી એટલે કે ઈચ્છા ન હોય કોઈની તો તમે કામ ન કરાવી શકો, કોઈની ઈચ્છા ન હોય ને તમે કામ કરાવો તો આ ફરજિયાત મજૂરી. તમારી ઈચ્છા જ ના હોય ને તમને ધરાર કોઈ કામ કરાવે, કરીને કરી તો આ ફરજિયાત મજૂરી કરાવી. આ બધું ધ્યાન રાખજો તમે, પણ આ ન યાદ રહી તો કઈ વાંધો નહીં. બે વસ્તુની વાત થઈ છે. અનુચ્છેદ નંબર 23 અહીંયા ક્લિયર થઈ ગયો છે. 23 ની અંદર બે વસ્તુનું વર્ણન થયેલું છે, બે વાતનું વર્ણન થયેલું છે. એક મનુષ્ય વેપાર ઉપર મનાય છે
અને સેકન્ડ નંબરનું તમે કોઈની પાસે બળજબરી પૂર્વક કામ કરાવી શકતા નથી. બરાબર, આલો 23 ક્લિયર. અને હવે વાત કરીએ 24. 24 ની અંદર શું વાત થયેલી છે? 24 ની અંદર ખાલી એટલું જ લખી નાખો ને, બાળ મજૂરી પ્રતિબંધ. ચલો કે બાળ મજૂરી પ્રતિબંધ, ધ્યાન રાખજો. અહીંયા હવે સમજીએ આપણે થોડું, ઘણાને અહીંયા ખોટી ગેરમાન્યતા જોવા મળે છે કે નાના બાળકોને કામે રાખી ન શકાય. પેલા તો બાળક કોને કહેવાય, ત્યાંથી ચર્ચા આપણે કરીએ. 14 વર્ષથી જેની ઉંમર ઓછી છે ને, 14 વર્ષ કરતા જેની ઉંમર ઓછી છે આને બાળક કહેવાય. 0 થી 14 વર્ષ એને બાળક કહેવાય. બરાબર, હવે આપણે કે બાળકની કેટેગરીમાં નથી આવતા. બરાબર, તરુણા અવસ્થા પણ કદાચ આપણે ટપી ગયા છીએ. બરાબર, અત્યારે ઘણા આમાં કિશોરા અવસ્થાની અંદર છે, ઘણા અત્યારે આ એક વર્ગ એવો આવે છે કે જે અલગ અલગ માં જોવા મળે છે. કિશોરા અવસ્થાની અંદર રહે છે અને ઘણા આમાંથી તરુણા અવસ્થાની અંદર હજી કદાચ હશે. બરાબર, 18-19 ની ઉંમર હોય કદાચ તો એ તરુણા અવસ્થાની ઉંમર જ ગણાતી હોય છે. અને એક યુવા અવસ્થાની અંદર પણ ઘણા બધા એન્ટર થઈ ગયા છે. બરાબર, આ અવસ્થા એવી અવસ્થા છે. બરાબર, તો બાળક કોને કહેવાય? મેં તમને ઇન્ફોર્મેશન આપી, 14 વર્ષથી નીચેની ઉંમરનું હોય ને એને બાળક કહેવામાં આવે છે. બરાબર, બાળક કહેવામાં આવે અને બાળકને કામે રાખી શકાય છે. ભાઈ, હા, બાળકને કામે રાખી શકાય છે. બાળકને કામે રાખી શકાય. બરાબર, 24 અનુચ્છેદ છે ને, હાવ મનાય નથી કરતો કે નાના બાળકને કામે ન રાખી શકાય. હાવ મનાય નથી કરતો, જોખમ વાળા કામમાં ના રાખી શકાય. ફેક્ટરીઓની અંદર રોડ બનાવવાના કામમાં, કોઈ ખાણ ખનીજના કામની અંદર, એની અંદર ના રાખી શકાય. બાકી નાના બાળકને કામે રાખી શકાય. દુકાનની અંદર ગોપાલ તોડવા રાખી શકાય. શું કરવાના રાખી શકીએ? ઘણા નાના બાળકો છે કામે જતા હોય છે, 12-13 વર્ષના હોય, દુકાન વારવાન. હા, તો આમાં ક્યાં હામેણી તૂટવાની ની મરી જવાનો છે? તો હામેણી પડીને બિસાળા દેવાય. આમાં તો એમાં કઈ જીવનું જોખમ તો નથી. જોખમ વગરના કામમાં નાના બાળકને જોતરી શકાય છે, એને કામે લગાડી શકાય છે. આર્ટિકલ 24 ખાલી એટલું જ કહે છે, જોખમ વાળા કામની અંદર નાના બાળકને ન રાખી શકાય. જોખમ વાળા કામમાં ના રાખી શકાય, બાકી રાખી શકાય છે. નિર્દોષ કામની અંદર રાખી શકાય છે. નિર્દોષ કામ એટલે જેમાં બાળકના જીવનો જોખમ ન હોય. આના આવા કામને કેવું કામ કહેવાય? નિર્દોષ કામ કહેવાનો. ભર્યો હજી સર્વોચ્ચ અદાલતે 1996 માં, એટલે આ લખશું આપણે, જોખમ વાળામાં ન રાખી શકાય, નિર્દોષ વાળા કામની અંદર, નિર્દોષ કામની અંદર આપણે રાખી શકીએ, એમાં જીવનું જોખમ ન હોય એને રાખી શકાય. 1996 માં આપણા દેશની સર્વોચ્ચ અદાલતે એક કોષ બનાવ્યો છે. કોષ, બાળ શ્રમ પુનર્વાસ કલ્યાણ કોષ. બાળ શ્રમ પુનર્વાસ કલ્યાણ કોષ, આ એક તિજોરી બનાવી આવી રીતની. બાળ શ્રમ પુનર્વાસ કલ્યાણ કોષ, કે કદાચ કોઈ વ્યક્તિ નાના બાળકને કામે રાખે. મેં તમને કીધું ને, રાખી શકાય છે. જોખમ વાળા કામમાં તો કોઈ રાખી જ ન શકે, પણ કોઈએ નિર્દોષ કામમાં બાળકને રાખવું છે. હાલો રાખવું, નિર્દોષ કામમાં રાખવું છે. હાલો બરાબર, નિર્દોષ કામમાં બાળકને રાખવું છે. બરાબર, તો એ વ્યક્તિએ, જેણીએ બાળકને નિર્દોષ કામમાં રાખવું છે, એ વ્યક્તિએ એ બાળકના નામના આ તિજોરીની અંદર 20,000 જમા કરાવવાનું. 20,000 આપણે, હું લીથો આપી દઉં, એની અંદર બધું ડિટેલ સાથે લખેલ હશે, ન લખ્યું તે કઈ નહીં કરવાનું. બરાબર, 20,000 આની અંદર જમા કરવાના. બરાબર, 20,000 જમા કરવાના. બે બાળકને રાખ્યા હોય તો 20-20-40 જમા કરવાના. ભાઈ, તમારી રીતે હિસાબ કરી રાખજો. બરાબર, આગળ કેટલા કેટલા તમારે કામે રાખવાના થાય છોકરા, એ મુજબ તમે આગળ વધજો. રેડી, ચલો કે ક્લિયર. તો બાળ મજૂરી ઉપર પ્રતિબંધ છે, તમે આ મુદ્દો વ્યવસ્થિત સમજી જાજો. ચલો કે અહીંયા આપણો બીજો અધિકાર પૂરો થઈ ગયો. પેલો અધિકાર મેં કમ્પ્લીટ કર્યો તમને, એક જ મિનિટ. પેલો અધિકાર આપણે જોઈ ગયા, હું અહીંયા લખીને રાખું છું, સમાનતાનો અધિકાર. આની અંદર 14, 15, 16, 17, 18 આટલા અનુચ્છેદ આની અંદર હતા. અને ખાલી કઈ નહોતું કરવાનું, આની અંદર એક એક જ શબ્દ પકડવાના હતા. બરાબર, કાયદો, ભેદભાવ, નોકરી, અસ્પૃશ્યતા, અને એક યાદ રાખવાનું હતું તમારે, ઇલકાબ. ખાલી આટલું તમારે ધ્યાનમાં રાખવાનું હતું. બરાબર, અને ત્યારબાદ આપણે એક અધિકાર બીજો ભણી ગયા છીએ, અને બીજા અધિકારનું નામ શું છે? શોષણ સામે વિરોધનો અધિકાર. અને આની અંદર તમારે 23 અને 24, બરાબર, એક મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વક મજૂરી કોઈની પાસે ન કરાવી શકીએ, અને બાળ મજૂરી પ્રતિબંધ છે. અંદરની ડિટેલ મેં તમને વ્યવસ્થિત સમજાવી છે.
ઓલરેડી ક્લિયર ઓકે બે અધિકાર આપણા પૂરા થઈ ગયા પર અનવ ત્રીજો અધિકાર પર ત્રીજો હજી કાલે કાલે કે એપ્શન નહીં કાલે બે અગત્યના મુદ્દા આવવાના છે કદાચ કાલે રીટે આલી જાય કાલે રીટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છેલ્લા બે વર્ષની અંદર સૌથી વધારે પ્રશ્ન જો ક્યાંયથી આવ્યા હોય ને તો રીટમાંથી આવેલા છે તો રીટ પણ ધ્યાન રાખજો બરાબર કાલે એક એપ્શન ના રહેતા કાલનો લેક્ચર બહુ અગત્યનો છે આપણા માટે ચલો કરી ક્લિયર તો એક સમાનતાનો અધિકાર પૂરો એક શોષણ સામે વિરોધનો અધિકાર પૂરો અને હવે ચોથો અધિકાર બીજો એક બાકી રાખ્યો છે આપણે બીજો એક બાકી રાખ્યો છે આ ચોથો અધિકાર જો ચોથા અધિકારનું નામ શું છે ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર જેને જે ધર્મ પાળવો હોય છૂટછાટ છે એમાં કોઈ ઓબ્જેક્શન ઉઠાવી શકાતું નથી જે વ્યક્તિને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે છે જે વ્યક્તિને જે ધર્મ પાળવો હોય એ ધર્મ એ પાળી શકે છે બરાબર ચલો ઓકે ધાર્મિક સ્વાતંત્ર્ય છે ભાઈ છૂટ છે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે દેશનો કોઈ સંપ્રદાય ફિક્સ નથી દેશનો કોઈ સંપ્રદાય નથી એમ ન કહી શકીએ ભાઈ કેમ કે આપણા દેશમાં જેટલા સંપ્રદાય છે એટલા તો ક્યાંય નથી હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી જૈન બૌદ્ધ પારસી યહૂદી ઝરથુસ્ટ્રી એટલા બધા સંપ્રદાય વિવિધતામાં એકતા લઈને આપણે બેઠા છીએ તેમ તો ન જ કહે કે ભારતની અંદર કોઈ સંપ્રદાય જ નથી આયા છે એટલા તો ક્યાંય નથી પણ સરકાર બધા સંપ્રદાયને એક સરખું પોષણ આપશે બધા સંપ્રદાયનો એક સરખી રીતે વિકાસ કરશે એક સરખી રીતે વિકાસ કરશે ચલો કે ધાર્મિક સ્વાતંત્ર્ય છે પેલા જે તે સમયે આપણે વાત કરીએ થોડીક એક્સ્ટ્રા વાત કરીએ બરાબર અત્યારે જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે ડોક્ટર જીએસ ધુરીએ ગોવિંદ સદાશિવ ધુરીએ 12માના ઇકોનોમિક્સ સોશિયલ સાયન્સની બુકમાં લખેલ છે જીએસ ધુરીએનું કેવું એવું છે કે દેશની અંદર 3000 કરતા વધારે જ્ઞાતિઓ છે 3000 કરતા વધારે પેટા જ્ઞાતિઓ લગો લગભગ કોઈ એવી જ્ઞાતિ નથી એની અંદર પેટા જ્ઞાતિ ના હોય બોલ જો પેટા જ્ઞાતિઓને ગણીએ તો એ બહુ લાંબો આંકડો આવે છે આખે આખો બરાબર પણ આ જ્ઞાતિ વ્યવસ્થા નહોતી જ્ઞાતિ આપણે ચેન્જ નથી કરી શકતા જ્ઞાતિ ચેન્જ નથી કરી શકતા બરાબર જ્ઞાતિ જે જ્ઞાતિની અંદર જન્મ થયો છે એ જ આપણી પરમિનન્ટ જ્ઞાતિ રહી જ્ઞાતિની પેલા વર્ણ વ્યવસ્થા હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા હતી અને વર્ણ વ્યવસ્થા જન્મના આધારે નહોતી મળતી કામના આધારે મળતી હતી ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તની અંદર 4-4 વર્ણ વ્યવસ્થાનું વર્ણન વ્યવસ્થિત રીતે આપેલું છે કે 4 વર્ણ હતા બ્રાહ્મણ એવું કહે છે કે બ્રાહ્મણની ઉત્પત્તિ બ્રહ્માના મુખમાંથી થયેલી છે એટલે એ લોકો સારું સારું બોલી શકે છે ઓમ હવન યજ્ઞ કર્મકાંડ ક્રિયાકર્મ આવું બધું કરાવી શકે છે ક્ષત્રિય લોકોની ઉત્પત્તિ બ્રહ્માની બાહુમાંથી થઈ છે એટલે લોકો લડાયક વૃત્તિ વાળા હોય છે યુદ્ધ આ તે એ બધું સારી રીતે નિપુણતા પૂર્વક પાર પાડી શકતા હોય છે વૈશ્ય લોકોની ઉત્પત્તિ બ્રહ્માની જાંઘમાંથી થયેલી છે બ્રહ્માની સાથળમાંથી થયેલી છે એટલે લોકો ખડતલ હોય છે મજબૂત હોય છે ખેતીવાડી ડિપાર્ટમેન્ટ વેપાર વાણિજ્ય આ બધું સારી રીતે હેન્ડલ કરી શકે છે અને શુદ્ર લોકોની ઉત્પત્તિ બ્રહ્માના પગના તળિયામાંથી થયેલી છે એટલે લોકો નિમ્ન કાર્ય કરતા જોવા મળે છે અને આના આધારે જ સ્ટેપ આપ્યું છે પહેલા નંબર ઉપર બીજા નંબર ઉપર ત્રીજા નંબર ઉપર ચોથા નંબર ઉપર સૌથી ઉચ્ચ બ્રાહ્મણ ગણાય છે એના પછી ક્ષત્રિય એના પછી વૈશ્ય એના પછી શુદ્ર આવી રીતે 4-4 વર્ણને દરજ્જો આપેલો છે અને હા કોઈ પણ વ્યક્તિ એક ઘરમાં અત્યારે આપણે એક ઘરની અંદર રહીએ છીએ તો એક ઘરમાં રહેવા વાળાની જ્ઞાતિ કઈ છે એક જ છે ને એક જ જ્ઞાતિ જોવા મળે ને એક ઘરની અંદર રહેવા વાળાની બધાની જ્ઞાતિ એક જ જોવા મળે છે રેડી એક જ્ઞાતિ જોવા મળે છે બાપુ રેડી આ લાઈન સ્ટડી ઉપર ફોકસ કર એક જ્ઞાતિ જોવા મળે છે એક ઘરની અંદર રહેવાની બરાબર જ્યારે જે તે સમયે વૈદિક કાળની અંદર વાત કરીએ આપણે વૈદિક કાળની અંદર બરાબર તો એક જ ઘરની અંદર રહેવા વાળાનો વર્ણ બધાનો અલગ અલગ જોવા મળતો દાખલા તરીકે સિમ્પલ છોકરો છે એ રાજાની સાથે લડાઈની અંદર ઇન્વોલ્વ હોય છોકરો રાજાની સાથે લડાઈ નું એટલે છોકરાને કેટેગરી મળી જતી કે ક્ષત્રિય છે પપ્પા હોમ હવન યજ્ઞ કર્મકાંડ ક્રિયાકર્મ કરતા હોય તો એને કેટેગરી મળી જતી બ્રાહ્મણ બરાબર મમ્મી છે કોઈને અહીંયા હંજવારી પોતા આવું બધું કરવા જતી હોય તો એને શુદ્ર નો દરજ્જો મળી જતો અને બેન છે કદાચ નાનકડી દુકાન કે આ કે ખોલીને બેઠી હોય તો એને વૈશ્ય નો દરજ્જો મળી જતો એક જ ઘરના નો 4-4 નો વર્ણ અલગ અલગ અને હવે છોકરો મોટો થયો વર્ણ ફરી હકતો છોકરો મોટો થયો અને અહીંયા આ ધંધા બંધ કરી દીધા યુદ્ધમાં ગયો ને કે હાથ બધ બટકી ગયો પછી ગવામાં નથી ભેગું થાય એમાં આપણું એટલે આ ધંધો અહીંયા છોડી દીધો ને અહીંયા દુકાન નાખી દીધી કરિયાણા ની નાખી દીધી બરાબર
દુકાન નાખી દીધી એને બરાબર. પછી એમાં બેઠો તો હવે એને કેટેગરી મળી જાય છે, અહીંયા અલગ કેટેગરી મળી જાય છે, અલગ કેટેગરી મળી જાય. અત્યાર સુધી એની કેટેગરી કઈ હતી? અત્યાર સુધીની કેટેગરી ક્ષત્રિયની હતી. હવે એની કેટેગરી કઈ બની ગઈ છે? વૈશ્યની કેટેગરી બની ગઈ છે. ચાલો ગરેડી ક્લિયર. એટલે વર્ણ એક જ ઘરની અંદર રહેવા વાળાનો બધાનો વર્ણ છે અલગ અલગ જોવા મળતો, બરાબર. અને વર્ણ ચેન્જ કરી શકાતો, જ્ઞાતિ ચેન્જ નથી થઈ શકતી. એક જ ઘરની અંદર રહેવા વાળાની બધાની જ્ઞાતિ એક જ જોવા મળે છે, બરાબર. આપણે આવીએ પાછા અહીંયા, હવે વાત કરીએ આપણે ધર્મની. ધર્મ ચેન્જ કરી શકાય છે. એક એડવર્ટાઈઝ આવતી, આજથી 6-7 વર્ષ પહેલા એક જાહેરાત આવતી, બરાબર. એક હિન્દુનો છોકરો હતો, એક મુસલમાનની છોકરી હતી, બે લગ્ન કર્યા, બરાબર. હિન્દુનો છોકરો, મુસલમાનની છોકરી, આ બંને લગ્ન કર્યા. અને લગ્ન પછી તમને ખબર છે કે બરાબર બાળકનો જન્મ થયો એના ઘરે, અને નામ રજીસ્ટર કરાવવા ગયા, છોકરાનું નામ નોંધાવવા ગયા, બરાબર. એટલે જે રજીસ્ટ્રાર હતો, જે નામ નોંધણી કરતો હતો, એને પૂછ્યું. તમે એડવર્ટાઈઝ નહીં જોયું કદાચ, કેમ કે બહુ જાજા સમય પહેલા આવતી, 6-7 વર્ષ પહેલાની એડ છે આખી આખી. એટલે રજીસ્ટ્રાર પૂછે છે કે છોકરાનું નામ શું રાખવા છે, તો કે હિમુ, હિમુ. એટલે રજીસ્ટ્રાર પૂછે કે ભાઈ અત્યારના જમાનામાં આવું નામ હિમુ કે કંઈક લેટેસ્ટ રાખો ને, કંઈક શું આવું આવું આ પ્રકારનું નામ? તો કે એમાં એવું છે કે હું હિન્દુ છું અને મારા વાઇફ છે મુસ્લિમ છે. એટલે હવે આ બાળક કેવું એ અમને બેમાંથી એક નથી ખબર, બાળક કેવું એ અમને બેમાંથી એક નથી ખબર. એટલે હિન્દુનો હી અને મુસ્લિમનો મું આમ સમજી અને અમે એનું નામ હિમુ રાખીએ છીએ. આગળ એ છોકરું મોટું થાય અને નક્કી કરી લે કે એને શું નામ રાખવું, હિન્દુ મુજબ રાખવું છે કે ભાઈ મુસ્લિમ મુજબ રાખવું છે. એ છોકરું મોટું થઈને આગળ આપેલું નક્કી કરી લે. અમે એનું અત્યારે કોઈ ભવિષ્ય નથી ભાંકવા માંગતા. એટલે ધર્મ ચેન્જ થઈ શકે છે, કહેવાનો મતલબ એ છે. જ્ઞાતિ ચેન્જ નથી થઈ શકતી, ધર્મ તમારે ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. અત્યાર સુધીમાં ઘણા લોકોએ ધર્મને ચેન્જ કરાવવાનો પ્રયાસ કર્યો છે, ઘણાએ ધર્મ ચેન્જ કર્યો હોય છે, બરાબર. અને ઘણા પાછા પોતાના મૂળ ધર્મની અંદર આવી હોય ગયા છે. દયાનંદ સરસ્વતી એક ચળવળ ચલાવી, તમને ખબર હતો, શુદ્ધિ ચળવળ. કે હિન્દુ માંથી ઘણા બધા વ્યક્તિઓ ખ્રિસ્તી બન્યા હતા. વિશ્વની અંદર સૌથી વધારે ધર્મ જો કોઈ પાલન થતો હોય તો ખ્રિસ્તી ધર્મ થાય છે. હિન્દુ માંથી ઘણા બધા વ્યક્તિ ખ્રિસ્તી બન્યા હતા, બરાબર. એ ખ્રિસ્તી થયેલા હિન્દુને પાછા હિન્દુ બનાવવા માટેની ચળવળ એટલે શુદ્ધિ ચળવળ. ત્યારે પીએસઆઈ ના પેપર, પીએ નું પેપર હતું, 3/1/2021 પેપરની ડેટ છે. એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, 3/1/2021 પેપરની ડેટ છે. એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો કે શુદ્ધિ ચળવળ કોણીએ ચલાવી હતી? દયાનંદ સરસ્વતીએ ચલાવી હતી, બરાબર. ચલો કે આગળ ચર્ચા આપણે વધારી અત્યારે આવીએ. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, આની અંદર તમારે 4 અનુચ્છેદ ભણવાના છે, 4 આર્ટિકલ તમારે આની અંદર ભણવાના છે, બરાબર. ચલો કે ક્યાંથી સ્ટાર્ટ થાય? 25, 26, 27 અને 28 આ 5 ભણવાના છે. ચલો કે 25 હું સ્ટાર્ટ કરું છું, જોઈ લઈએ 25. આ બધું યાદ રાખજો ભાઈ, આઈને યાદ રહી જાય 99%. હજી 2 દિવસ કે 1.5 દિવસ આપણે અધિકારનો જ લેક્ચર આવશે. ચલો કે જોવો એની અંદર 25મો 25 ની અંદર શું વાત થયેલી છે કે કોઈ પણ ધર્મ માનવાની પાળવાની પ્રચારની અને પ્રસારની છૂટછાટ છે. છૂટછાટ, કોઈ પણ વ્યક્તિ, 4 વસ્તુ અહીંયા કીધેલી છે આપણને, 4 વસ્તુ કીધી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ માની શકે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો પ્રચાર કરી શકે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનો પ્રસાર કરી શકે. તમને ઈચ્છા થાય એ ધર્મ તમે માની શકો છો ભાઈ દોસ્ત, બરાબર. તમને ઈચ્છા થાય એ ધર્મ તમે પાળી શકો છો, બરાબર. અને પ્રચારમાં પ્રસારમાં ફરક હું એવું તમને માહિતી આપી દઉં કે પ્રચાર એટલે શું અને પ્રસાર એટલે શું. તમે જે કોઈ પણ ધંધો લઈને બેઠા હોય, તમે જે કોઈ પણ બિઝનેસ લઈને બેઠા હોય, એનો પ્રચાર કરો તમે પેમ્પલેટોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક, યુટ્યુબ, કોઈ પણ માધ્યમથી તમે એનો પ્રચાર કરો એટલે એનો પ્રસાર થાય. પ્રસાર એટલે ફેલાવો, પ્રચાર કરો તો પ્રસાર થાય, સમજી ગયા. એટલે તમે જે ધર્મ પાળેલો હોય એનો તમે પ્રચાર કરી શકો છો. કરે જ છે ભાઈ ઘણા બધા, ઘણા એવા વ્રતે રાખે છે, આપણે જોયેલા છે કે મારું આ કાર્ય જો હનુમાનજી સક્સેસ થઈ જાય તો હું આ તમારી આ હનુમાન ચાલીસાની એટલી પત્રિકાઓ વેચાવી, બુકલેટ વેચાવી, બરાબર. ઘણા માતાજીની પણ એવી બુકલેટોનું વિતરણ ને કરતા આપણે જોવા મળે છે. છોકરીઓને જમવા ગયો ને તો ભાઈ એક બુકલેટ આપ્યું હોય, હા, એક વ્હાઈટ કો આપે, ચમચી આપે, આવું બધું આપે છે ઘણી બધી જગ્યાએ, બરાબર. આવું આપે, ભેગી બુકલેટ આપે, તો આ એક પ્રકારે શું થયું છે? આ પ્રચાર થયો છે એક પ્રકારે, બરાબર. પ્રચાર કરવાથી પ્રસાર થાય છે, ફેલાવો થાય છે. ચલો ગરેડી, તો 4 વસ્તુ તમે સમજી ગયા છો.
કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ માની શકે, પાળી શકે, પ્રચાર કરી શકે, પ્રસાર કરી શકે છે, આવું બધું કરી શકે છે. આર્ટિકલ 25 ક્લિયર? કોઈ ડાઉટ હોય ત્યાં પૂછી નાખજો, બરાબર. કે પ્રશ્ન થાય ત્યાં પૂછી નાખજો, બરાબર. અધિકાર આલે છે, અને અધિકારનો ટોપિક બંધારણ ની અંદર બહુ અગત્યનો છે, એટલું ધ્યાન રાખજો. પાસે બહુ અગત્યનો ટોપિક છે અધિકારનો. અને હવે વાત કરીએ આપણે આર્ટિકલ નંબર 26. 26 ની અંદર હું વાત કરી, બહુ અગત્યની વાત કીધી છે, કે કોઈ પણ ધાર્મિક સંસ્થા બનાવીને તમારે એનો વહીવટ કરવો હોય તો તમે કરી શકો છો. ધાર્મિક સંસ્થા બનાવી, અને અત્યારે ઘણી બધી હાલે જ છે ને, ધર્મની સંસ્થાઓ ઘણી બધી હાલે છે અને એના વહીવટે થાય છે. ધાર્મિક સંસ્થા બનાવી, ધાર્મિક સંસ્થા બનાવી અને તેનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય, વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. સ્વાતંત્ર્ય ભાઈ, કોઈ પણ ધાર્મિક સંસ્થા બનાવી તમારે એનો વહીવટ કરવો હોય તો તમે એનો વહીવટ છે એ કરી શકો છો, બરાબર. રેડી? બધા ધર્મ સારા છે, બધા ધર્મ શ્રેષ્ઠ જ છે, બરાબર. બધા ધર્મ સારા, બધા ધર્મ મારા. સર્વધર્મ સંભાવ, સર્વધર્મ મમભાવ. અત્યાર સુધીનો ઇતિહાસ ગવાય છે દોસ્ત, અત્યાર સુધીનો ઇતિહાસ જ્યાં સુધી મેં વાંચ્યો, જ્યાં સુધી મેં ભણાયો, ત્યાં સુધી એટલું તારણ તો મને મળી જ ચૂક્યું છે કે જે લોકોએ ઇતિહાસ ઉપર ખરી કરીને, એ બધા ધર્મો ઉપર જે લોકોએ ખરી કરી છે અત્યાર સુધીના ઇતિહાસમાં એવું બતાવે છે, એ લોકો બરબાદ થઈ ગયા છે. ત્યારે કોઈના ધર્મની નિંદા ન કરવી, તમને ન ગમે તો ન પાડો. નાસ્તિક હોય તો નાસ્તિક રહ્યો, આસ્તિક હોય તો આસ્તિક રહ્યો, જે વ્યક્તિ જેમ કરે એમ કરવા દો, બરાબર. ક્યારેય કોઈની નિંદા ન કરવી ભાઈ, બરાબર, કોઈ પણ ધર્મની. અને બધા ધર્મ એક જ વસ્તુ શીખવાડે છે માણસોને, એક જ વસ્તુ, જીવો અને જીવવા દો. ખોટે ખોટી આખા ગામની પથારી ફેરવો, બધા ધર્મનો સાર એક જ છે. આથે કરીને તો હવે બધા મારો ધર્મ તારો ધર્મ, તો બધા ધર્મ એક જ કે મારું તારું રહેવા દે, તો કરવા કરો છો સરવાળો? તો બધા ધર્મ એક જ વસ્તુ શીખવાડે, મારું તારું રહેવા દે, જીવો અને જીવવા દો, મદદ કરો, પરોપકારની ભાવના ડેવલપ કરો. વૈષ્ણવજન તો એને કહીએ છે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે, બરાબર. બીજા ઉપર ઉપકાર કરે ને આ બધા એના લખેલા, વાચ કાચ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે. વિષ્ણુનો જન કેવો હોય, હરિનો ભક્ત કેવો હોય, બધા ધર્મ એક જ વસ્તુ આપે છે ભાઈ દોસ્ત, બરાબર. કોઈ ક્યાંય મારવા નથી કેતું, કોઈ કોઈના ટાટિયા ખેંચવા નથી કેતું, કોઈ ધર્મ આવું નથી કેતું, બરાબર. બધા ધર્મ હારા છે, બરાબર. એટલે કોઈ પણ ધાર્મિક સંસ્થા હાલતી હોય કે ભાઈ આ તો જો આ ધર્મ વાળા જો એટલું એટલું કમાય છે, એ તારો મુદ્દો કે તે ક્યાં દઈ દીધું કોઈ થી, હજી દે એને દેવા દે ને, એની અંદર રસ હશે ને, એની અંદર એને કઈક આસ્થાનું કેન્દ્ર છે વ્યક્તિનું, બરાબર. આસ્થાનું કેન્દ્ર છે. અને તમે માનો ના માનો, 50% ગુના તો આના લીધે જ નહીં થતા હોય. નહીં રેવા દે બાબા, પાપ લાગે, ઉપર વાળો તો જોઈ નહીં, તો જરીક દયા રાખો. આના લીધે 50% ગુના નહીં થતા હોય, બરાબર. તો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ, આમાં કઈ નથી સમજાવવાની કોઈ વસ્તુ છે નહીં, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધાર્મિક સંસ્થા બનાવી એનો વહીવટ કરવો હોય તો છૂટછાટ છે, અલગ છે ને, અલગ અલગ સંપ્રદાયની અલગ અલગ સંસ્થાઓ હાલે છે. અને ઘણા ખરા મંદિરે તમે જાઓ ને, ત્યાં પ્રસાદી લો ને તો પહોંચ આપે છે આપણને, હાલે છે, કાયદેસર હાલે છે. વહીવટ કરવો હોય તો પણ તમને છૂટછાટ છે, આનું સ્વાતંત્ર્ય છે, રહેલું છે. અને ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આર્ટિકલ, આર્ટિકલ નંબર 27, બરાબર. જોઈ લેજો 25, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ માનવાની, પાળવાની, પ્રચારની, પ્રસારની છૂટછાટ છે. અને ત્યાર પછી નેક્સ્ટ 26મો જોઈ ગયા, કે કોઈ પણ વ્યક્તિને ધાર્મિક સંસ્થા બનાવી અને એનો વહીવટ કરવો હોય તો છૂટછાટ છે. અને હવે વાત કરીએ નેક્સ્ટ 27મો, અનુચ્છેદ 27. 27 ની અંદર શું વાત કરેલી છે, કે કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે ખર્ચ ચૂકવણીનું મહત્વ, કઈ સમજાય? કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે ખર્ચ અને ચૂકવણીનું મહત્વ, બરાબર. કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે ખર્ચ ચૂકવણીનું મહત્વ, ખર્ચ ચૂકવણીનું મહત્વ. જોવામાં શું કહે છે ભાઈ, પહેલી વસ્તુ તો એ કે ગવર્મેન્ટ કોઈ પણ ધર્મની અભિવૃદ્ધિ માટે ખર્ચ ન કરી શકે. તમારે કરવું હોય, તમે વ્યક્તિ છો ભાઈ, તમારે કોઈ ધર્મની પ્રચાર માટે ખર્ચા કરવો હોય તમે કરી શકો છો. ગવર્મેન્ટ કોઈ ધર્મની અભિવૃદ્ધિ માટે, કોઈ ધર્મનો વિકાસ થાય, કોઈ ધર્મમાં વૃદ્ધિ થાય, એના માટે દેશનો પૈસો ન વાપરી શકે.
ખર્ચ ન કરી શકે ભાઈ. ગવર્નમેન્ટને કોઈ એક જ ધર્મને નથી પ્રોત્સાહન આપવાનું, ગવર્નમેન્ટમાં તો બધા ધર્મ સરખાજે. બરાબર, હાઉ સિમ્પલ વસ્તુ છે. પાંચ છ હું આખે આખો લેક્ચર રિપીટ કરી, બરાબર, ન સમજાય ત્યાં પછી મને પૂછી નાખજો. હાઉ સિમ્પલ, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ માનવાની પાળવાની પ્રચાર પ્રસારની છૂટછાટ છે. ધાર્મિક સંસ્થા બનાવી એનો વહીવટ કરવો હોય તો એની પણ છૂટછાટ. આ આપણને મળેલા અધિકાર છે, આપણી સરકાર ન છીનવી શકે. આપણી પાસે ન છીનવી શકે કોઈ પણ વ્યક્તિ પાસેથી. કેશવાનંદ ભારતીના કેસની વાત કરી, જમીન લઈ લીધી હતી તો આવી જ રીતે પાછી આવી ગઈ. છૂટછાટ છે સંસ્થાઓ બનાવવા, સમજી ગયા તમે કહેવાનો મતલબ? બરાબર. અને ત્યારબાદ કે કોઈ ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ થાય. હું કોઈ ધર્મને માનતો હોય ને એ ચોક્કસ ધર્મ થયો, હું જેને માનું છું ચોક્કસ ધર્મ થયો, મારે એની અભિવૃદ્ધિ માટે, મારે એ ધર્મના વિકાસ માટે ખર્ચા કરવા હોય તો હું કરી શકું છું, ગવર્નમેન્ટ ન કરી શકે. પૂરું હાલો. ઓકે, ત્યારબાદ છેલ્લો આર્ટિકલ, આર્ટિકલ નંબર 28 અહીંયા જ લખી નાખીએ એટલે આ અધિકાર એ પૂરો થઈ જાય. પછી 19મો જ ચાલુ કરીએ આપણે. હાલો 19મો જ ચાલુ કરીએ પછી આપણે. બરાબર, ચાલો કે જોજો અહીં 28 લખી નાખજો પેલા. ધાર્મિક શિક્ષણ અને ઉપાસનામાં હાજરીનું મહત્વ જો હું કહી છે. આમાં પાછું કોઈ નથી એમ છે. બરાબર, જોઈએ આની અંદર ચર્ચા કરીએ, ડિસ્કસ કરીએ કે આ હું કહેવા માંગે છે. ચોક્કસ શૈક્ષણિક સંસ્થા, દરેકે દરેક શૈક્ષણિક સંસ્થાને પેલા આપણે વાત કરીએ ગવર્નમેન્ટ સ્કૂલની, ગવર્નમેન્ટ સરકારી સ્કૂલની વાત કરીએ તો સરકારી સ્કૂલની અંદર કોઈ ધર્મનું શિક્ષણ ના આપી શકાય. સાહેબ ન્યા તમને એમ ન કહીએ કે તું કાલ ચાંદલો કરીને જાવ છે, પણ નગર ના આવો તો સાહેબ ના કહે. ગવર્નમેન્ટ સ્કૂલની વાત આવે છે, પ્રાઇવેટ સ્કૂલની વાત નથી. પ્રાઇવેટ સ્કૂલમાં તો છોકરાઓને કહે છે કે ઘરેથી નીકળો ત્યારે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલી નીકળવાનું, એ અલગ મુદ્દો છે. પ્રાઇવેટ વાળા કરી શકે બધું. હા, ગુરુકુળ વાળા સ્વામિનારાયણની પ્રાર્થના બોલાવી શકે છે, નો ઓબ્જેક્શન. કેમ કે ચોક્કસ શૈક્ષણિક સંસ્થા છે, ગવર્નમેન્ટમાં નહીં. હા, ન્યા બસ. જયંત સર, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. જય હિન્દ, વંદે માતરમ. બરાબર, આવું બધું કરી શકાય છે. કોઈ ધર્મનું ટીચિંગ ના આપી શકાય. બરાબર, ગવર્મેન્ટ સંસ્થાઓની અંદર ધર્મનું શિક્ષણ ના આપી શકાય. કોઈ ચોક્કસ શૈક્ષણિક સંસ્થા હતી, મેં તમને કીધું. બરાબર, ગુરુકુળની અંદર સ્ટુડન્ટ ભરતા હોય તો એની પાસે સ્વામિનારાયણની માળા એ લોકો કરાવતા હોય છે. એને ફરજિયાત ચાંદલો કર્યા વગર જવાની મનાઈ હોય છે. હા, એ જે ચાંદલો એ કરે છે એ કરીને જવું પડતું હોય છે ભાઈ દોશીને. બરાબર, રોજ શિક્ષાપત્રીનું વાંચન. તો શિક્ષાપત્રીનું એક એક પેજનું વાંચન. બરાબર, છોકરો પ્રાર્થના સભા આવતી હોય તો શિક્ષાપત્રીનું વાંચન કરવા આવી શકે છે. વચનામૃતનું વાંચન કરવા આવી શકે છે, એના ધર્મના પુસ્તકો. બરાબર, ગવર્મેન્ટ સ્કૂલમાં નહીં. અને હા, હજી એક વાત. બરાબર, ધાર્મિક શિક્ષણ આપી શકાય, પણ ક્યાં આપી શકાય ક્યાં ના આપી શકાય મેં તમને વાત કરી છે. આપે છે, બધામાં આપે છે. મુસ્લિમ લોકોની અંદર એ છે જ આવી સંસ્થાઓ. એવું નથી કે મુસ્લિમ લોકોમાં મદ્રેસા છે જ. આપણે હશે જ ક્યાં કાંઈ જુનાગઢની અંદર ક્યાંક હશે, મને ખ્યાલ નથી ક્યાં છે. બરાબર, માંગરોળમાં જુનાગઢની અંદર મદ્રેસા હોય જ છે. કુરાનની આયાતો કલમાન પઢાવતા હોય છે એ લોકો. હા, જો છે ભાઈ, એને એને એ લોકો ધર્મનું શિક્ષણ આપે છે. બરાબર, અને જોઈએ હજી હજી કોઈ આવું શિક્ષણ આપતું હોય અથવા તો કોઈ જગ્યાએ આવી ઉપાસના થતી હોય તો ત્યાં હાજરી આપી શકાય. આપવી ના આપવી તમારી ઈચ્છાની વાત છે. માની લો કોઈ ધર્મ વાળા આપણા ગામની અંદર આવ્યા છે ને કોઈ ન્યાય એવો કોઈ કાર્યક્રમ ગોઠવો છે, હવે એમાં જઈ શકાય? જવું ન જવું તમારી ઈચ્છાની વાત છે. ધરાળથી કોઈ તમને ન લઈ જઈ શકે કે આવવું જ જોઈએ તમારે. આ ધર્મની આપણે અભિવૃદ્ધિ કરીને રહેવાનું થાય. તમને ધરાળથી કોઈ ન લે. અને નાના બાળકને કદાચ ત્યાં લઈ જવું હોય તો એના વાલીની પરમિશન લેવી પડે કે લઈ જાય તમારા છોકરાને. એને પરમિશન, કેમ કે એ નથી સમજી શકતું ક્યાં લઈ જાય હું લઈ જાય. એના વાલીની પરમિશન લેવી પડે કે ફલાણા ધર્મનું શિક્ષણ અત્યારે આપણા ગામમાં આપી રહ્યા છે તો ત્યાં લઈ જાય તમારા છોકરાને, ડેવલપ થતો થાય.
ક્લિયર ચાર અનુચ્છેદ અહીંયા થોડુંક અઘરું લાગ્યું છે તમને તો પાછા રિપીટ કરી દઉં છું કોઈ ચોક્કસ શૈક્ષણિક સંસ્થા હોય ને કોઈ ચોક્કસ શૈક્ષણિક સંસ્થા તો ત્યાં ધર્મનું શિક્ષણ આપવું હોય તો આપી શકાય ગવર્મેન્ટ સ્કૂલમાં આપી શકાતું નથી સરકારી શાળામાં ન આપી શકાય કોઈ જગ્યાએ આવી કોઈ ધર્મની ઉપાસનાઓ આવતી હોય ત્યાં જવું હોય તો જઈ શકાય પણ બાળકને લઈ જવું હોય તેના વાલીની પરમિશન લેવી પડે આપણે આપણી પરમિશન આપણા વાલી પાસે લેવાની જરૂરિયાત નથી કેમ કે આપણે સમજી શકીએ છીએ સારું નરસું બરાબર કેમ કે આપણે બાળકની કેટેગરીની અંદર નથી આવતા હવે બરાબર ચલો ત્રણ અધિકાર અહીંયા આપણા પૂરા થઈ ગયા છે પાછા એક વખત ત્રણે ત્રણ અધિકારને હું રિપીટ કરું છું બરાબર ત્રણે ત્રણ અધિકારને હું રિપીટ કરું છું પહેલો અધિકાર આપણે જોઈ ગયા છીએ સમાનતાનો અધિકાર પહેલો અધિકાર હતો બીજો અધિકાર બાકી રાખ્યો છે આપણે ત્રીજો સીધો જોઈ ગયા આપણે શોષણ સામે વિરોધનો અધિકાર જોઈ ગયા અને ત્યારબાદ આપણે જોઈ ગયા ત્રીજો અધિકાર ત્રીજો ચોથો અધિકાર એટલે કયો અધિકાર હતો તો કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આની અંદર 14 15 16 17 18 સાયકોલોજી એમ કહે છે હવે ઘણાને વિચાર આવશે પાછું હું કરવા રિપીટેશન મહાવરો પુનરાવર્તન દ્રઢીકરણ યાદ હું ન રહે યાદ રહી જ જાય હું કરવા યાદ ના રહે કાના યાદ રહે ચાર ચાર દી અધિકાર શીખવાડાવો પછી તમે એમ કહો કે સાહેબ અધિકાર ના આવડા તો તમારે આમ તો છીનવી જ લેવા જોઈએ 14 15 16 17 18 શોષણ સામે 23 અને 24 ચિંતન કરો મનન કરો વિચાર વિમર્શ કરો જવાબ મળી જાય બધાના હા મનુષ્ય વેપાર ને બળજબરી પૂર્વક કામ બાળ મજૂરી સિમ્પલ બરાબર કાયદો ભેદભાવ નોકરી અસ્પૃશ્યતા એ કામ શું છે આ મજો બોલો હા 25 26 27 28 કોઈ પણ ધર્મ માનવાની પાળવાની પ્રચાર પ્રસારની છૂટછાટ સસ્તા બનાવવાની અભિવૃદ્ધિ કરવાની ખર્ચા કરીને અભિવૃદ્ધિ કરવાની શિક્ષણની એક એક શબ્દ પકડી લેવાય આખું ના ગોખાય એક એક શબ્દ પકડી લેવાય ધાર્મિક શિક્ષણ ધર્મની અભિવૃદ્ધિ માટે ખર્ચા બરાબર સંસ્થા અને માનવો પાળવો પ્રચાર પ્રસાર આ બધી છૂટછાટ અને હવે વાત કરીએ નેક્સ્ટ આગળ બરાબર બીજો અધિકાર જે આપણે બાકી રાખ્યો છે એના એકાદ બે આર્ટિકલ જોઈ લઈ આલો જો બીજો જે અધિકાર બાકી રાખ્યો છે આપણે બરાબર સ્વાતંત્ર્યનો અધિકાર બરાબર ચલો કે સ્વાતંત્ર્યનો અધિકાર સ્વાતંત્ર્યનો ચલો કે આ આર્ટિકલ ની અંદર સોરી આ અધિકાર ની અંદર આપણે 5 આર્ટિકલ ભણવાના છે આ અધિકારમાં નહીં પૂરો થાય પણ જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે એને લઈ નાખીએ બરાબર બહુ અગત્યનો ને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાલે આ એ પૂરો થઈ જાય અને કાલે રીટે પૂરી થઈ જાય બરાબર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હા હા આપી દેવું બરાબર હજી વાત છે ને લેક્ચર ને પણ સ્વાતંત્ર્યતાનો અધિકાર જો એની અંદર જો આગળ જો એની અંદર પહેલો મુદ્દો નોટ કરે સ્વાતંત્ર્યતાના અધિકારની અંદર નોટ કરીએ બરાબર આર્ટિકલ નંબર 19 19 ની અંદર શું વાત થયેલી છે તો કે 19 ની અંદર વાત થયેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણને ખબર હોવી જોઈએ કે આપણા અધિકાર ક્યાં છે બરાબર અને છીનવાય તો એ ખબર પડવી જોઈએ કે આ છીનવાઈ ગયા ગયા અને છીનવાય તો ધ્યાન કોણ રાખે છે સર્વોચ્ચ અદાલત ધ્યાન રાખે છે ભાઈ આપણા અધિકાર કોઈ છીનવતું હોય તો સર્વોચ્ચ અદાલત ધ્યાન રાખે છે વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આર્ટિકલ નંબર 19 ની અંદર આવી વાત થયેલી છે બરાબર સ્વાતંત્ર્ય વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તમે તમારી વાણીને કોઈ પણ જગ્યાએ અભિવ્યક્ત કરી શકો છો તમારી પાસે જો કોઈ પણ વિચાર હોય બરાબર પોઝિટિવ વિચાર હોય તો અભિવ્યક્ત કરે નેગેટિવ વિચાર હોય તો હું અભિવ્યક્ત કરીને કરવા બરાબર તમે તમારા વિચારોને અભિવ્યક્ત કરી શકો છો મેં તમને પહેલા જ કીધું છે બરાબર કે આ જમાનો એવો આવ્યો છે કે આમાં તમે રાતોરાત હીરો હિરોઈન બની શકો છો ફેંકાતા વાર નથી લાગતી એ ધ્યાન રાખવું પડે તમારે પણ અત્યારે આપણે લાઈવ લેક્ચર કરીએ છીએ એક નેગેટિવ લેક્ચર સીધા બરબાદ બરાબર અત્યાર સુધીનું જે કર્યું ધર્યું હોય ને અત્યાર સુધી જે પોઝિટિવ માસલો આપ્યો આપણે એ કોઈ નહીં દેખાય છેલ્લે એક નેગેટિવ લેક્ચર આપી દીધો આ આવો જ છે આવી એક માન્યતા પ્રવર્તવા માંડતી હોય છે આ જમાનો એવો છે કે રાતો રાત તમને હીરો હીરો તમારી પાસે જે ટેલેન્ટ છે એને દુનિયાની સામે લઈ આવો બરાબર દુનિયા લાયક આપવા બેઠી જ છે ભાઈ ગરીબ હોય તો એના વિડીયો બહુ વાયરલ થાય છે ધનિક ના નથી થતા ને એટલા ગરીબ ના વધારે વાયરલ થાય છે વિડીયો સોશિયલ મીડિયાની અંદર બરાબર જમાનો એવો બરાબર
અભિવ્યક્ત કરો તો ખબર પડે કે તમારી પાસે શું છે બાકી તમને કેમ ખબર પડે બરાબર અને વ્યક્તિની અંદર કઈ આવડત છે કઈ કૌશલ્ય છે એ એના સિવાય કોઈ ના ખબર હોય મારી પાસે હોય છે ને મને ખબર હોય તમારી પાસે તમારે જાતને તમારે ઢંઢોળવી પડે એને પૂછવું પડે તમારે સાયકોલોજીની અંદર એક પાઠ આવતો મનોવિજ્ઞાનમાં સ્વ અને વ્યક્તિત્વ કે તમે આખા ગામ ઉપર વિચાર કરો છો ઓલો અવન ઓલી આવી આમ ને આ આમ બરાબર ક્યારેક જાત ઉપર વિચાર કરવો જોઈએ કે મેં મારી 22-23-25 સુધીની ઉંમર થઈ ગઈ મારી મેં મારી આવડી ઉંમરમાં કરી શું લીધું છે અને મારા આવનારા સમયમાં કરવું શું છે બધા પ્રશ્નોના તમને જવાબ મળી જાય દોસ્ત ક્યાંય ખોટે ખોટા મોટિવેશનની કે માર્ગદર્શનની જરૂરિયાત ન પડે તમને સીધો જવાબ મળી જાય કે તમારે શું કરવું છે અને આ અવસ્થા એવી છે આ ચંચળ અવસ્થા હોય છે આમાં કંઈક કરી છૂટવાની ભાવના વાળી અવસ્થા છે એનર્જેટિક અવસ્થા છે મેં તમને પહેલાં કીધું ને એટલે જ આ અવસ્થામાં હું સવારના 8 થી ચાલુ કરી રાતના 10 સુધી ભણાવી શકું છું પચાવરણ શિક્ષક ના ભણાવી શકે આમાં ન ભેગું થાય સીધા બાટલા ચડાવવા પડે બીજે દી આ એનર્જી છે એટલે આ એનર્જી સાથે હું આવનારા 5 વર્ષ કે 7 વર્ષ ભણાવી શકું આથી વિશેષ ના ભણાવી શકું મારે બ્રેક લઈ લેવો પડે સીધે સીધો કંઠ બેણે નીકળ હું હરું સ્વાભાવિક છે ને આમાં ઘણા સ્ટુડન્ટ આવે એને ખબર હશે સવારનો લેક્ચર હોય તો એટલી જ એનર્જી હોય છે આ અત્યારનો લેક્ચર હોય તો એટલી જ એનર્જી હોય અને સાંજે લાઈવ આવતું હશે ને તો એ એટલી જ એનર્જી સાથે આવતું એમાં કઈ ફેરફાર નથી થતો બરાબર અને જે આમાં નવા સ્ટુડન્ટ હોય કદાચ કોઈને ખબર ના હોય તો આપણે દિવસ દરમિયાન 3 વખત લાઈવ કરીએ છીએ બરાબર જુનાગઢ નો એકમાત્ર ક્લાસ હા કે જેના ઓફલાઈન ક્લાસ ને સીધે સીધા ગામ ને બતાવે છે ઓફલાઈન ક્લાસ ઓફલાઈન ક્લાસ બાકી ઓફલાઈન ક્લાસ લાઈવ કરવો એ થોડીક અઘરી વસ્તુ તો ખરી બરાબર થોડીક શબ્દ આ તે બધું સમજી વિચારીને નીકળતું હોય છે અહીંયા બરાબર એકમાત્ર ક્લાસ એવો છે કે ઓફલાઈન ક્લાસ ને લાઈવ આપે છે બરાબર આવું હજી સુધી તો લગભગ નથી થયું ક્યાંય બરાબર કે ઓફલાઈન ક્લાસ ને સીધો લાઈવ આપવો એટલે બરાબર બહુ અઘરી વસ્તુ ખરી આ બરાબર આપણે આપીએ છીએ ને આપણે આપવું છે ભાઈ તમે બધા જોડાયેલા જ રહેજો બરાબર તમારો સહકાર રહે તો આપણે છેક આખી બેચ લાઈવ આપી દેવું બરાબર બસ કનેક્ટેડ રહેજો તમે ને શક્ય ઓલા સ્ટુડન્ટને જાણ કરજો બરાબર ભલે આજુબાજુના બધા ગામના સ્ટુડન્ટે જોવે ક્લાસના સ્ટુડન્ટે જોવે આપણે કઈ પ્રોબ્લેમ નથી ભલે જોવે બરાબર બધા જોડાવ રેગ્યુલર તમને ખબર ના હોય તો હું જાણ આપી દઉં એક આપણે 11:15 વાગે લાઈવ કરીએ છીએ એક 4:15 વાગે લાઈવ કરીએ છીએ ને એક 8:30 વાગે લાઈવ કરીએ છીએ અલગ અલગ વિષય અલગ અલગ વિષય બરાબર જો ભૂગોળ શીખવું હોય તમારે ભૂગોળ શીખવું હોય આમાં કદાચ કોઈ નવા સ્ટુડન્ટ હોય ડેમો ન જોવે જોવું હોય એટલે ભાઈ હું અહીંયા સતત 24 કલાક ડેમો જ આપું છું હા સાચો ને સારો ડેમો કોને કહેવાય જે તમે આજે બેઠા નહીં બધા સાચો ને સારો ડેમો કહેવાય અધ વચ્ચે બેચમાં ચડી જ જવાનું આને ડેમો કહેવાય બરાબર બાકી તો પેલો લેક્ચર હોય એ તો હું સ્વાભાવિક છે સારો જ રહેવાનો છે સારો જ રહેવાનો છે બરાબર એટલે બધા આ ડેમો પતી ગયો છે વધારે જોવા હોય તો આપણે સેજ 450 જેવું લેક્ચર છે એમાં બધા જોઈ લેજો બરાબર કોઈ ફ્રેન્ડ સર્કલ આવવા વાળા હોય તો જાણ કરી દેજો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણે વાત કરીએ આગળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જો આ સ્વતંત્રતાની અંદર આપણને 6 સ્વતંત્રતા આપેલી છે જરાક નિરાતે જોજો 6 સ્વતંત્રતા આપી છે આર્ટિકલ નંબર 19 એનો પેટા આર્ટિકલ 1 એનો પેટા આર્ટિકલ નંબર એ બી સી ડી ઈ એફ અને જી બરાબર આર્ટિકલ નંબર 19 ની અંદર આપણને 6 સ્વતંત્રતા આપી છે એ બી સી ડી એફ જી કરીને 6 સ્વતંત્રતા આપેલી છે બરાબર પેલી સ્વતંત્રતા જોઈએ પેલી સ્વતંત્રતા આપણી ગવર્મેન્ટ આપણને કઈ સ્વતંત્રતા આપી છે પેલી સ્વતંત્રતા બરાબર આર્ટિકલ 19 અંતર્ગત ટોટલ 6 સ્વતંત્રતા આપી એમાં પેલી સ્વતંત્રતા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આ પેલી સ્વતંત્રતા છે બરાબર આર્ટિકલ નંબર 19 એનો પેટા આર્ટિકલ 1 એનો પેટા આર્ટિકલ નંબર 2 મુજબ આપણને બીજી સ્વતંત્રતા મળેલી છે શસ્ત્રો વગર ભેગા મળવાની છૂટછાટ બિન સચિવાલય ક્લાર્ક નો પેપર છોકરા ગાંધીનગર રદ કરાવવા ગયા ત્યારે પોલીસ કારણ વગરની એની અટકાયત કરતી હતી ભાઈ ત્યારે છોકરા બોલતા હતા કે અમને શસ્ત્રો વગર ભેગા મળવાનો અધિકાર એ તો ભાઈ તજજ્ઞ વ્યક્તિઓ છે ને આ બધા હવે તમે બંધારણ જાણી લેવો પછી હું કહી દે તમે પોલીસને કહી શકો છો ને કે અમારો અધિકાર છે આર્ટિકલ નંબર 19 એનો પેટા આર્ટિકલ 1 એના પેટા આર્ટિકલ નંબર 2 મુજબ અમને ભેગા મળવાનો અધિકાર મળેલો છે
શસ્ત્રો વગર ભાઈ દો શસ્ત્રો સાથે મળશો તો આર્ટિકલ નંબર સોરી આઈપીસી નું પ્રકરણ નંબર 8 એની કલમ નંબર 141 મુજબ ગેરકાયદેસર મંડળી થઈ જા ખોબા ઉપડી જા 6 મહિનાની પડી છે શસ્ત્રો સાથે જાઓ તો પોલીસ પેનમાં આવી ગયું ઘડીક કોન્સ્ટેબલની વર્તી યાદ આવી જૂની યાદ તાજી થઈ હાલો જો ચાલો ભાઈ શસ્ત્રો વગર ભેગા મળવાની છૂટછાટ છે બધાને શસ્ત્રો વગર ભેગા મળવાની છૂટછાટ છે શસ્ત્રો વગર હથિયાર વગર પ્લસ તમારે કોઈ મંડળ બનાવવા હોય ધૂન મંડળ સખી મંડળ કોઈ પણ મંડળ બનાવવા હોય તો છૂટછાટ છે બનાવી શકાય છે ભાઈ કીર્તન મંડળ ને નર્તન મંડળ ને હાલે જ છે ને આવા મંડળ હા ચાલો કે તો મંડળ બનાવવાની છૂટછાટ મળેલી છે આર્ટિકલ નંબર 19 એની અંદર 6 સ્વતંત્રતા મળેલી છે તેમ લખીને કહી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા શસ્ત્રો વગર ભેગા મળવાની સ્વતંત્રતા મંડળ બનાવવાની સ્વતંત્રતા ત્યાર પછીની સ્વતંત્રતા નેક્સ્ટ નોટ કરો ત્યાર પછીની સ્વતંત્રતા નોટ કરીએ બરાબર ચલો ઓકે હરવા ફરવાની સ્વતંત્રતા આખા દેશની અંદર આપણે કોઈ પણ જગ્યાએ હરવા ફરવા જઈ શકીએ છીએ હવે તો કાશ્મીરમાં પણ બધી જગ્યાએ બરાબર હરવા ફરવાની સ્વતંત્રતા હમણાં જન્માષ્ટમી આવે છે એટલે ઘણા બધા નીકળી પડશે બરાબર આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ આપણે હરવા ફરવા જઈ શકીએ છીએ આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાની સ્વતંત્રતા છે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ વસવાટ કરવાનું પણ સ્વાતંત્ર્ય આપણને મળેલું છે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ આપણે રહી શકીએ છીએ બરાબર ચલો ઓકે એફ ની અંદર વાત થયેલી છે મિલકતની સ્વતંત્રતા જે રદ થઈ ગઈ છે 44મો બંધારણીય સુધારો કરી 1978માં આ રદ થઈ ગઈ છે અને છેલ્લી છઠ્ઠી સ્વતંત્રતા રેડી પ્રશ્ન સોલ્વ થઈ ગયો ને બરોબર ને હાથ તતીરી હાલો ઓકે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ વેપાર વાણિજ્ય કરવાની સ્વતંત્રતા મળેલી છે આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ તમે વેપાર વાણિજ્ય અર્થે જઈ શકો છો જ્યાં તમને કોઈ મનાઈ ન કરી શકે કોઈ ઓબ્જેક્શન ઉઠાવી શકે નહીં આર્ટિકલ નંબર 19 આર્ટિકલ 19 અંતર્ગત કેટલી સ્વતંત્રતા આપેલી છે તો આર્ટિકલ 19 અંતર્ગત આપણને ટોટલ 6 સ્વતંત્રતા મળેલી છે 1 2 3 4 5 અને 6 આ તો રદ થઈ ગઈ છે છ સ્વતંત્ર હરવા ફરવાની વસવાટ કરવાની મંડળ બનાવવાની ભેગા મળવાની વાણીને અભિવ્યક્ત કરવાની આવી 6 સ્વતંત્રતાઓ ટોટલ આપણને મળેલી છે પૂછી નાખે અંદરથી હવે પૂછી નાખે બરાબર 31 મૂળભૂત અધિકાર છે આગળ આવે છે મિલકતનો અધિકાર છે અહીંયા સ્વતંત્રતા આપેલી છે ને એક અધિકાર આપેલો હતો બરાબર બે વસ્તુ આપેલ છે બરાબર 31 ની અંદર આપેલ છે આખો અધિકાર એ રદ થયો 44મો બંધારણ ભેગું બે રદ થાય ને ઓલું થાય એટલે એ થાય બરાબર ચલો ગરેડી ક્લિયર આર્ટિકલ નંબર 19 અંતર્ગત 6 સ્વતંત્રતાઓ ટોટલ આપણને આપેલી છે આ આપણે ભણી રહ્યા છે બીજો અધિકાર બીજા અધિકારનો અનુચ્છેદ નંબર આ પેલો હતો બીજા અધિકારનો પેલો હતો બરાબર અને હવે થોડીક ડીવાયસોની પરીક્ષા ઉપર આપણે ચર્ચા કરી લઈએ પણ ડીવાયસોની પરીક્ષા ઉપર ચર્ચા કરીએ બરાબર અત્યારે ફોર્મ ભરાય છે એટલે બરાબર એની પહેલા લેક્ચરને આપણે સ્ટોપ કરી દઈએ પછી આપણે જે કઈ ચર્ચા કરવાની છે કરીએ બરાબર ચલો ઓકે જે મિત્રો જોડાણા લાઈવ લેક્ચર ની અંદર એ બદલ બધા મિત્રોનો આભાર થેન્ક યુ